નમસ્કાર, કેમ છો? હંમેશા આપણને કેટલાક અદ્ભુત કિરદારોને મળવાની મજા પડતી હોય છે, એ જીવનમાં હોય કે પડદા ઉપર. તેમને પોતાની કહાણી કહેતા, તેમને પોતાની વાત કહેતા આપણને સાંભળવા જોવા ગમે છે. આ કિરદારો એ ક્યારેક આપણા નજીકના લોકો હોય છે અને ક્યારેક એ અદાકારો કે જેમની છટામાં, જેમના લહેકામાં, જેમની અંગભંગીમાઓમાં અને જેમના અભિનયમાં ક્યારેક આપણે ખોવાઈ જઈએ છીએ. 2022માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક એવી સરસ મજાની ફિલ્મો આવી કે જેના અભિનયના ઓજસ પાથરતા આ કલાકારો આપણા દિલો દિમાગ પર હાવી રહ્યા. શુદ્ધ દેશી સંવાદના ટેક 22માં આ અદાકારોને, આ કલાકારોને, આ એક્ટર્સને અમે બોલાવ્યા છે અને તેમની સાથે માંડ્યો છે એક રસપ્રદ સંવાદ. આ કલાકારો જ, આ એક્ટર્સ જ પેલા મોટા પડદાનો મુખ્ય ચહેરો છે. ચાલો આ ચહેરાઓને મળીએ, આ એક્ટર્સને મળીએ અને માંડીએ શુદ્ધ દેશી સંવાદ ટેક 22. આપ સૌનું સ્વાગત છે. પરણ્યા એ વરનું નામ શું? ચિંતા નથી ને, લોકોના પૈસા કોન્સ્ટન્ટ કઈ રીતે ડૂબાઈ શકાય યાર, એમ એવું મને બહુ ટેન્શન થઈ જાય. ત્યારે એવું થયું કે ઓ ગુજરાતી ફિલ્મ, અને જયારે હેલારો જી ત્યારે તો કે હા યાર ગુજરાતી ફિલ્મ અચ્છા કરને લગી હે. એના લીધે એવું થયું કે બહુ બધી ફિલ્મોના ક્લેશ થયા. અને ઇટ વુડ બી ગ્રેટ ટુ હેવ યુ ઓન ધીસ સ્ક્રિપ્ટ તેજસભાઈ. મેં કીધું મારા પિક્ચર હતા તેજસભાઈ લખ્યું. આપ સૌનું સ્વાગત છે શુદ્ધ દેશી સંવાદ ટેક 22. અને આજે જેમની સાથે વાતો કરવાની છે એ બધા બહુ જ પ્રિય છે, વ્યક્તિગત રીતે તો ઘણા મનપસંદ છે જ, પણ તેમની અદાકારી, સ્ક્રીન પર એમને જોવા એ પણ એક લાભો છે. પોતપોતાની રીતે તેમણે આ ક્ષેત્રમાં સરસ મજાનું ખેડાણ કર્યું છે, આવડત અને અનુભવથી ભરપૂર છે. મારી સાથે બહુ જ પ્રેમથી, બહુ જ દિલથી આવકારો અદ્ભુત એક્ટર્સને. સૌથી પહેલા તો ખૂબ બધી તાળીઓ સાથે આપણે દિલથી, પ્રેમથી આવકારો ઓજસ રાવલ. મિત્ર ગઢવી, મયુર ચૌહાણ કા માકર, ચેતન ધનાણી, મનહાર ઠાકર. આ એ ચહેરાઓ છે જેને તમે ખૂબ પસંદ કરો છો, જેમને તમે વારંવાર જોવાની તમારી ચાહત હોય છે, અને પોતાની રીતે, પોતાની સમજણથી, અનુભવથી, આવડતથી એ લોકો એવું ને એવું કંઈક શોધ્યા કરે છે કે તમારી સામે નવી નવી રીતે પ્રસ્તુત થતા રહે. વર્ષ 2022 અને આમ તો આ પ્રકારનો સંવાદ જ્યારે વાર્ષિક રીતે ઉજવવાનું અમે આયોજન કર્યું કે આવું કંઈક ઓર્ગેનાઇઝ કરવાનું આયોજન કર્યું, ત્યારે તમારી આખી જર્ની અમારી નજર સામેથી લગભગ પસાર થઈ, દિવસ 1 થી લઈને આજ સુધી. અને તમારા લોકોનું કોન્ટ્રીબ્યુશન ગુજરાતી સિનેમામાં લગભગ એટલું બધું જડબેસલાક છે કે વર્ષો સુધી, પેઢીઓ સુધી યાદગાર રહેશે. એટલે સૌથી પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, અદ્ભુત કામ કરો છો તમે લોકો, પ્લીઝ. એટલે સૌથી પહેલું જ વિશિંગ યુ ઓલ મેની મોર સિનેમાઝ એન્ડ યુ ગાઈઝ આર રોકિંગ. પણ ધારો કે 2022ના વર્ષની વાત કરીએ તો મારે તમને 3-5 જણને પૂછવું છે, કેવું રહ્યું 2022? પતી રહ્યું છે ત્યારે કે નવી શરૂઆત 23ની થઈ રહી છે ત્યારે તમે 2022ને કઈ રીતે જુઓ છો? કઈ રીતે આ વર્ષને યાદ રાખશો, યાદ રહી જશે? શું એક મોમેન્ટ, મેમરી યાદ આવે છે જ્યારે 2022 ટેક 22 આવું કહીએ ત્યારે? ઓજસ, સૌથી પહેલી વસ્તુ તો એ યાદ આવે છે કે 2 વર્ષ જે ઘરે બેઠા હતા અને પછી જે કામ કરવા મળ્યું, એટલે આમ લગભગ અશ્વમેઘ જ ખેડી નાખેલો મેં. અને પછી જેટલા શુક્રવાર બને એટલા બધા મચી જ પડો એમ. અને ઘણું કામ કરો, સારું કામ કરો, એ વધારે ધ્યાન હતું મારું. અને એ કરવા મળ્યું એનો ખૂબ આનંદ છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ જે આપણે કદાચ પ્રી કોવિડ પણ કરીને મૂકી રાખેલી હતી, જે રિલીઝ નહોતી થઈ, એન્ડ ફાઇનલી ઇટ સો ધ લાઇટ ઓફ ડે ઇન 22. એટલે ઘણા બધા એવા શુક્રવારો હતા જ્યારે 2-3 ફિલ્મ્સ એક સાથે, એટલે ખાલી ગુજરાતી રિલીઝ થઈ રહી હતી,
તો એ 22 વોઝ વેરી ગુડ ફોર મી એટલે ખૂબ ખૂબ મજા આવી અને ઓકે લગ્ન ના થયા પણ આજુબાજુના બહુ લોકો થોડાક દિવસ પછી પાછો બર્થડે આવે છે એટલે એ જ રિઝોલ્યુશન અરજી થોડી કરવાની વોટ અપીલ ની જેમ મેરેજ અપીલ એમ પણ એટલે ગુડ યર મિત્ર હા એટલે જે તે ઓજસે કહ્યું કે રાહ જોઈ બે વર્ષ કામ કરવાની પહેલાં રાહ જોઈ પછી જે ફિલ્મો કરી હતી એના રિલીઝની રાહ જોઈ પણ એની સાથે સાથે મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ છે ને બહુ સપોર્ટિંગ એક ભેગું બધાએ કામ કર્યું એકબીજાની ફિલ્મોને ઉચકી લેવી એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરવું કે કોઈની બી ફિલ્મ આવતી હોય તો મેં જોયું છે કે બધાએ મેક શ્યોર કર્યું છે કે ભાઈ એમના સોશિયલ મીડિયાથી ખબર પડે કે આ શુક્રવારે આ ફિલ્મ આવી રહી છે બધા જ એકબીજાના પ્રેમિયરમાં ગયા છે તો મને એવું લાગ્યું કે આ પહેલું વર્ષ એવું હતું કે જ્યાં દિલથી બધાએ સપોર્ટ કર્યો છે ગુજરાતી ફિલ્મ્સને કોની ફિલ્મ કોની નથી ફિલ્મ એના કરતાં કે ગુજરાતી ફિલ્મો ચાલે અને એવી રીતે મેક શ્યોર કર્યું છે કે તમે જોવા જાઓ અમે આપીશું ફિલ્મ તમને તો એ રીતે મને ઇન્ડસ્ટ્રીની જે અંદરની જે ભાવના કહીએ ને કે બધાને એકબીજા માટે કરી પહોંચવું કે દરેકે દરેક નાનાથી મોટા મેકરની ફિલ્મ લોકો સુધી પહોંચે એ દરેક પ્રેમિયરમાં એ ભાવના દેખાય એટલે પ્રેમ અને ઉમળકો વધુ જોવા મળે એકચ્યુઅલી જે બે વર્ષનું લોકડાઉન અને કોવિડનો સમય ગયો ત્યારે બહુ બધા લોકોને કન્સર્ન હતો કારણ કે ઓટીટીનું કન્ઝમ્પશન એટલું બધું થઈ ગયું હતું કે લોકો ચિંતામાં હતા કે યાર હવે સિનેમા જે છે એ કેવી રીતે સર્વાઈવ કરશે લોકો થિયેટરમાં જશે કે નહીં બટ 2022ની અંદર બહુ જ સારી એવી ફિલ્મો આવી નેશનલ લેવલ પર એ બીજી બધી રિજનલ લેંગ્વેજની પણ હતી અને એ જોવા માટે લોકો ગયા અને હજુ પણ લોકો મોટા પડદા પર ઓટીટી હોય કે બીજા કોઈ પણ ચેલેન્જીસ હોય તમે સારી વાર્તા લઈને આવો તો જોવા જાય જ છે એ આપણને ફરી વાર એ જે બિલીફ હતો એ વધારે સ્ટ્રોંગ થયો અને એ જ રીતે આપણી ગુજરાતી ફિલ્મો ઘણી બધી આવી જેમાં સરસ મજાના એક્સપેરિમેન્ટ પણ થયા 21મું ટિફિન હોય કે પછી બીજી આપણી બાગડ બિલ્લા હતી પછી દરેકની પોતપોતાની રીતે પોતાના પ્રયત્નો કર્યા અને અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ આપણને નવા જોવા મળ્યા એક બહુ જ મોટો એક્સપેરિમેન્ટ થયું રાડો જે આઈ થિંક બહુ બ્રેવ અટેમ્પ્ટ છે કેડી સરનું કે જે ગુજરાતી સિનેમા જે અત્યારે કોમેડી અને લવ સ્ટોરી જે છે એના પર વધારે બેંકેબલ છે કારણ કે લોકોને જોવું ગમે છે પણ બીજા બધા જોનરા પણ છે જે ગુજરાતી સિનેમામાં એક્સપ્લોર થવા જોઈએ એના માટેના અટેમ્પ્ટ થયા એ બહુ જ સારી વસ્તુ થઈ છે અટેમ્પ્ટ કેવા રહ્યા સારા રહ્યા ખરાબ રહ્યા પણ એટલીસ્ટ ફિલ્મ મેકર્સ ટ્રાય કરી રહ્યા છે એ મને બહુ જ સારી વાત લાગે છે એટલે આ એ જ વાત છે મેઈન કે ઘણા સમયથી જે અટકી પડેલી ફિલ્મો હતી એ બધી આ વર્ષમાં રિલીઝ થઈ અને એ બંને રીતે સાબિત થયું કે સારી તો વાત હતી જ કેમ કે ફિલ્મો રિલીઝ થતી હતી થોડી ખરાબ એ રીતે બી હતી કે બહુ બધી ફિલ્મો એક સાથે રિલીઝ થતી હતી એટલે ક્યાં ધ્યાન આપવું શું આપવું એ હજી આપણે એઝ એન ઇન્ડસ્ટ્રી હજી આપણે વધારે એના પર કામ કરી શકીશું કે વ્યવસ્થિત ફિલ્મો જે હોય ને બહુ બહુ એક સાથે રિલીઝ ના થઈ જાય ના અંતે એ બધું હજી આ વર્ષમાં આપણે શીખ્યા અને હજી શીખીશું એવું મને લાગે છે અને મારા માટે પર્સનલી તો એવું બી છે કે રિલીઝ ગુજરાતી ફિલ્મોની રિલીઝની શરૂઆત ડિયર ફાધરથી જ થઈ હતી અને આ પરેશ રાવલનું પાછું આગમન હતું આપણું આટલા બધા વર્ષો પછી તો એ મારા માટે પર્સનલી બહુ વ્યવસ્થિત આમ જબરદસ્ત મોમેન્ટ હતી કે ભાઈ ડિયર ફાધર પરેશ રાવલ સર સાથે કરવા મળી અને અહીંયા એ આઈ મીન પિક્ચર રિલીઝ થઈ અને કેમકે આપણે ઘણા સમયથી વેઇટ કરતા હતા કેમકે એનું શૂટિંગ બી બહુ સમય એવી રીતે બાગડ બિલ્લાનું શૂટિંગ બી 2019માં પતી ગયું હતું ને હજી રિલીઝ પર નહોતી આવતી આજે તો એ બધી જે રિલીઝ થી એનો ખૂબ આનંદ છે હવે એવું છે કે હજી બી વધારે જેટલી ને જેટલી લોકો સુધી આપણે પહોંચી શકીએ અને જેટલા અને જે મિત્રોએ કીધું એમ ઇન્ડસ્ટ્રીએ બહુ એકબીજાને બહુ સપોર્ટ કર્યો છે જે આ વર્ષે બહુ બહુ ગજબ વસ્તુ થઈ છે એકબીજાને બધા જ બધી પિક્ચરોનું પ્રમોશન કરી રહ્યા છે બધા જ બધી પિક્ચરો માટે બોલી રહ્યા છે કહી રહ્યા છે અને જે સારી છે એના માટે તો ખાસ કહી રહ્યા છે ઓકે તો ધેટ્સ અ ગુડ થિંગ ઓકે ઓફ 22 આઈ ફીલ આ વર્ષ બહુ મેમોરેબલ છે એટલા માટે મેમોરેબલ છે કારણ કે દરેકે દરેક કલાકારની ફિલ્મ આવી છે એટલે સ્મોલર આર્ટિસ્ટ સુધી સિનિયર આર્ટિસ્ટ દરેકની એક ફિલ્મ રજૂ થઈ છે પોતાને પડદા પર જોવાનું એક જે સપનું સેવ્યું હોય સપનું સાકાર થયું છે એટલે આઈ ફીલ કે બહુ બ્લેસ્ડ યર છે 2022 જે લોકો માટે કલાકારો માટે ઇન્ડસ્ટ્રી માટે અને
મને એક સમયે મારી આંખમાં પહેલી વાર જ્યારે આંસુ આવ્યું એ હતું કે સોનુ તને મારા પર ભરોસો નહીં કે ફિલ્મ કરતા હતા અને ડેટ્સ અવેલેબલ નથી આવું સાંભળવા મળ્યું ને ત્યારે સો હેપી. આઈ એમ ગ્લેડ કે ડેટ્સ અવેલેબલ નથી લોકોની, આર્ટિસ્ટની, સ્પોટ બોયની, કોઈ કેમેરાના લેન્સીસને આવવામાં તકલીફ પડે છે. મેં કીધું શું ચાલી રહ્યું છે, કેટલી ગજબ ઘટના, તેલ લેવા ગયું બધું. આ જ મુમેન્ટની વી વે વેઇટિંગ સિન્સ લોંગ કે અવેલેબિલિટીના ઇશ્યુ થાય, લોકોને તકલીફ પડે, બિઝીનેસ આવે, ગુડ પ્રોબ્લેમ છે. હા, એટલે મારા માટે બહુ બહુ આનંદની વાત છે કે મેં ફિલ્મો આવી મારા માટે હિટ ફ્લોપ કોન્સ્ટન્ટલી વર્કિંગ બિઝી અને હેપી હેપી સ્કેડ્યુલ્સ, લોકોના આમ ખુશ ચહેરાઓ જોવા હતે, એટલે બહુ જ મેમોરેબલ રહ્યું છે આ વખતે. અને મારામાં વાત વાતમાં રિટર્ન્સ એટલે વેબ અને ફિલ્મ બંને વસ્તુ આ વર્ષમાં બહુ યાદગાર રહી. હાઈએસ્ટ ફિલ્મ અને હાઈએસ્ટ હું દેખાયો એ આ વર્ષમાં દેખાયો, એટલે મારા માટે મોસ્ટ મેમોરેબલ રહ્યું છે આ વર્ષ. અને આઈ એમ વેરી હેપી કે આવા વર્ષો અત્યારે હિટ ફ્લોપના રેશિયોથી હિટમાં જાય એવી બેસ્ટ વિશીસ આપશો. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. વ્યક્તિગત રીતે યાદ કરો તો કેવું લાગે છે આ વર્ષ તમને, વાંચીને પૂછવા પર્સનલી કઈ એવી ક્ષણ તમને એમ લાગે કે હા 2022 આ સરસ ભેટ આપી, કે કદાચ કોઈ કેવી સેડ મોમેન્ટ હોય જ્યારે તમને એમ થાય કે આ શું થઈ ગયું. મને એવું લાગે છે કે મારી માટે વર્ષની શરૂઆત સૌથી ટ્રેજિક થઈ, કારણ કે 1 જાન્યુઆરીએ મને કોવિડ થયો અને 3 જાન્યુઆરી હું મલાર એક ફિલ્મ સાથે કરી રહ્યા હતા અને હવે પિક્ચરનો ક્લાઇમેક્સ હવે છે, એટલે અમે લોકો ઓલરેડી વેઇટ કરતા હતા બહુ વખતથી. અને બહુ વાર મલારે કીધું કે કોઈ એવી ફિલ્મ એવી સ્ક્રિપ્ટ હોય કે જેમાં આપણે બે કંઈક ધાસુ કરી લઈએ તો મજા આવે, કારણ કે અમને અમારી મિત્રતા એટલી જેટલી સ્ટ્રોંગ છે એટલી જ અમારી ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી વર્ક કરે રાઈટ એવું અમને તો લાગે છે. તો એમાં એવી હોય કે સેટ પર કેટલી મસ્તી કરીશું, એ મસ્તી ત્યાં દેખાશે તો લોકોને મજા આવશે, તો બહુ રાહ જોઈ. બે વર્ષ પહેલા સ્ક્રિપ્ટ આવી છે કે આપણે કરીશું, તું ને મલાર કરીશું. અને પછી ફાઇનલી એ થઈ ગયું, ડિસેમ્બરમાં વર્કશોપ થઈ ગયા અને 31ની રાતે મેં કીધું કોઈ પાર્ટીમાં નહીં જઉં, હું સુઈ જઉં છું, કોવિડથી બચીને આપણે ફિલ્મ કરવાની છે. પહેલી તાવ આવ્યો અને ઘર ભેગો થઈ ગયો, રાહ જોઈ પણ પછી ફિલ્મ ચાલુ કરવાની, ફિલ્મ થઈ ગઈ. ફિલ્મના 7 દિવસનું શૂટ થયું પછી, રિપ્લેસ્ડ બાય હેવિન એટલે હું ફિલ્મ ના કરી શકું, કારણ કે લોકો 7 દિવસ શૂટ ના કરી શકે. અને પણ ફોર્ચ્યુનેટલી એવું બી થયું કે વર્ષ પત્તા પત્તા અમે બંને બીજી એક ફિલ્મ સાથે કરી લીધી, એટલે એ આખું સર્કલ પત્યું. અને આ વર્ષ એવી રીતે બી સારું રહ્યું કે મને એક એવી ફિલ્મ કરવા મળી આ વર્ષમાં કે જ્યાં ફાઇનલી જેવું હું કંઈ શોધતો હતો ઘણા વખતથી, કારણ કે મેં બહુ જ કોમેડી રોલ્સ કર્યા અને આઈ વોઝ અવોઇડિંગ થોડા ટાઈમ કે હવે મારે કોમેડીથી કંઈક અલગ કરવું છે. અને ફોર્ચ્યુનેટલી એ ફિલ્મ ના થઈ ત્યારે મારીને બધાને, એ જ મહિનામાં મને બીજી ફિલ્મ ઉપર થઈ, મેં ફેબ્રુઆરી માર્ચમાં શૂટ કરી. તો ઇટ ઇઝ અ વેરી સેટિસ્ફેક્ટરી યર ઇન ટર્મ્સ ઓફ, જે ફિલ્મ ના થઈ તો અમે પહેલું કરી પણ શક્યા અને એક એવી ફિલ્મ હું કરી શક્યો સાથે સાથે કે જેમાં લોકો મને બહુ જ નવી રીતે આવનારા વર્ષમાં જોશે, જે મારા માટે મને લાગે છે જરૂરી છે કે હું પણ ઓડિયન્સને એવું કહેવા માંગુ છું કે આઈ એમ બિયોન્ડ કોમેડી. પરફેક્ટ, ગોર્જિયસ. યાદગાર તો જે મેં પહેલાં પણ કીધું એવી રીતે કે 22માં બહુ જ કામ કર્યું, ઘણું બધું કામ કર્યું. અને આનંદ એ વાતનો છે કે એમાં બાગડ બિલ્લા જેવી ભરપૂર હસાવનારી ફિલ્મ, નાયકા દેવીમાં વીર રસ, પછી હીરમાં જોઈએ તો એ આખો એક વેન્જન્સ વાળો એ ગ્રે, એટલે વિલન તો નથી પણ એ બધા કર્યા, સાથે સાથે ટેલિવિઝનની સિરિયલો પ્લસ 2 નાટક ચાલતા હતા, 2 સિરિયલો 2 નાટક, ને એટલે એકી સાથે આટલા બધા પ્લેટફોર્મ્સ પર જે કામ કરવા મળ્યું એનો આનંદ તો ઘણો છે જ. પણ જો રમૂજની વાત કરી કે એક એવી વસ્તુ જે યાદગાર રહી ગઈ સૌથી વધારે, તો હું વારેવારે ઘણી વાર યાદ કરું કે આ વર્ષમાં ઘોડેસવારી આવડી ગઈ. નાયકાથી મને ઘણા બધા લોકો પૂછે મને કે તમારો એક એવો ડ્રીમ રોલ કે આમ થયું, કે 9 રસ છે એમાંથી 9માંથી અમુક જે છે આપણને બહુ ન કરવા મળતો, જેમ કે બીભત્સ છે તો એ ન કરવા મળે, પણ એ લગભગ હીરમાં એ પણ કરવા મળ્યો. તો એ જ બધા, પણ એક વસ્તુ આપણને ઘણી વાર એવું થઈ જાય કે શું એવું છે જે એક્ટર કે ડ્રીમ રોલ તમારો કરો, એવું મારે માયથોલોજી અથવા પીરિયડ ફિલ્મ હિસ્ટોરિક એવું કરવું. મને ક્યારે પણ તમને આખું, જો તમને કોઈ ભગવાન બનાવ્યો હોય કે એવું કંઈક બનાવ્યું હોય તો તમને બધું ઓલું ઓર્નામેન્ટ્સ પહેરાવે, એનું બધું તમને કોસ્ચ્યુમમાં કલર બી કદાચ કરે જોઈએ ભગવાન ટાઈપ, એ ટાઈપના હોય તમે, હું બેસી રહીશ, મને બહુ મજા આવશે, હું પોતે કલર કરી લઈશ.
પણ એ કે આવા રોલ કરો હા કઈ વાંધો નહીં કે સૈન્યમાં તમે આવું તેવું કરો અને એ બધું આઈ થિંક એ મારો જે ભરક હતો અથવા ઉમળકો અથવા જે મારા વર્તા હતા એ નાયક અભરખ હા અભરખ તો એ નાયિકા દેવીમાં ઘોડેસવારી શીખી ગયા અને ખબર પડી કે એ પ્રાણી કેટલું શક્તિશાળી છે કેટલું પ્રબુદ્ધ પ્રાણી છે એ મને એ ફિલ્મમાં ખબર પડી અને પછી તો બહુ પ્રેમ થઈ ગયો અભિત હોય જો ફરી પાછું જે કોઈ આવું રીતે બનાવતા હોય તો મને આવડે મને ઘોડેસવારી આવડે છે એવું હોય છે કહેવાય છે એવું કહેવું હતું કે મને ઘોડેસવારી આવડી ગઈ એટલે આ મેં કહ્યું કે એક નવી વસ્તુ કે હા એક એવી વસ્તુ છે કારણ કે એવા એવા પ્રસંગો બને છે લાડુ નો કેટલો સમય આવે ખબર એટલે ઠીક છે ઘોડેસવારી શીખી ગયા ઘોડેસવારી હું શીખ્યો હતો એમાં હવે જેમ કે એ બહુ સરસ રીતે એ જેમ કાર હોય એ રીતે ઘોડું હોય કે તમે લેફ્ટ રાઈટ સ્ટોપ મૂવ અને એડી મારો એટલે ડાર્ટ કરેક્ટ ચાર્જ એ રીતનું હોય અને ખબર નહીં મારી જે ઘોડી બને અને હું હતો જયેશ મોરે આયુષ જાણે છે અને અને બહુ સારી એ હણઝણાટી બી કરે ને તો એની લંગ્સ પર તમારા પગ હોય એટલે તમને અહીંયા સુધી ફીલ આવે કે એ આ કેટલું પાવરફુલ એનિમલ છે અને આ એક સેકન્ડ માટે આમ કરીને જોઈ લે એટલે મેં ઓલાને પૂછ્યું કે આ શું કરે છે કે માપે છે કે તમે એને ચલાવશો કે એ તમને ચલાવશે કે આવે એટલા મેં તમને માપી લેવા અમે બધું આમ સરસ અને એક નાનકડી એક બે મિનિટમાં પ્રસંગ રજૂ કર્યો કે એમાં દ્વાર ખુલવાનો હતો નાયિકા દેવીને જવાનો અમારા ત્રણ રાજા પાછળથી આવવાનો એમાં કંઈ ખબર ન પડી લેવા દેવા પહેલો શોટ એક્શન બધા બહાર ગયા એમાં કોઈ લેવા દેવા વગર જયેશ મોરેનું ઘોડું સીધું બહાર રાજમહેલની બહાર અડે પણ એટલું એ નીકળ્યું પેર લગ્યા એ પગ નહોતો લગાડવા મેં એને એવી રીતે આ પછી બીજો રીતે ઘોડાના જે એની સાથે એના છે ને એ ટ્રેન જે કરતા હોય અથવા એની સાથે એનો ઓનર હોય એ ત્યાં આવે અને એને કોસ્ચ્યુમ પહેરાવી દે કે ભાઈ એ બી સૈન્યમાં છે તો લાગે એ ચાલે હવે એ સૈન્ય છે ને એ કાકા આમ હતા ખબર ચાલુમાં આમ નાયિકા દેવીનો એક સૈનિક આખા આમ હવે એ થયું તમે બહાર ગયો ડિરેક્ટર કે કાંઈ વાંધો નહીં આ બહુ મળી ગયું છે દ્વાર ખુલ્લો વાળો મેઇન સીન હવે આપણે ડ્રોન શોટ લઈએ ઉપરથી આખું બધા રાજમહેલમાંથી બહાર નીકળે છે સીન સરસ તો ઉપરથી શોટ બધા ટેન્ટ 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 બધા બહાર નીકળે ને તો આયુષ જાડેજાનું ઘોડું આમ બીજી એક શેરીમાં જતું રહ્યું હું ક્યાં યુદ્ધ નહીં કરના હે આપકો ક્યાં પ્રોબ્લેમ હે અરે નહીં આડીસ કો ઉને કિધર તો ઓલા કાકા આમ જતો કે આમ કે ક્યાં પ્રોબ્લેમ હે કે અરે ઘોડા પકડો તો એને મારું ઘોડું પકડ મેં કહું મારા ઉનકા ઘોડા પકડો પછી બગડે આયુષભાઈ અરે આપ ક્યાં કર રહો ઇધર એસો ઘોડો પકડો ને આમ થાય તો એ માણસે શું કીધું હશે અરે કુછ નહીં દેખે કા ડ્રોન શોટ હે ચંકી પાંડે ઘોરી ના રોલ ચંકી લેફ્ટમાં આચ્છા એક કિસ્સો એક ખાલી બે મિનિટ બહુ મજા છે હશે એ સિનેમા ચંકી પાંડે એ તો ચંકી પાંડે એ 120 સેકન્ડ ખાલી 120 સેકન્ડ જેમાં ચંકી પાંડે ગોરીના રોલમાં હતા ને સામે થયા અને બે સામ સામે યુદ્ધ કરવાનું હતું અને આયુષભાઈ જાડેજા એક 6 ફૂટનો પ્રચંડ કાયલ એવો માણસ પણ એ માણસ ઘોડાથી એટલો બીવે કે જેની કોઈ હદ નથી
અને અમે બિચારા ને કહેતા ને બધું કે ચલો રેડી, તો એ બિચારા इस पे बैठ नहीं क्या? अरे बैठ जाइए कोई बात नहीं, नहीं नहीं यार आराम से, तो लाइक अरे बैठ जाइए, सबसे ठंडा घोड़ी दिया है आपको, बैठ जाइए उसमें। લડવાની જરૂર નથી, બહુ સરસ મજા પછી છે ને, તો ત્યાં તો ચલો 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 નાયિકા દેવીની તો ડ્યુપ આવી ગઈ હતી, અમારો ડ્યુપ નહીં સર, ડ્યુપ નહીં હે, હું કીધું આ આયુષભાઈને કોણ કહેશે, એમને તો રામ રમી જશે, અને આયુષભાઈ મેં કીધું આવી જીવનમાં એક્ટર તરીકે આપણે ઘણી વાર ઘણું બધું, અને એમને હાથ બે, એમને ત્રણ વસ્તુ પકડવાની, એક ઘોડું, એક ઓલી તલવાર, અને એક હાથે છે ને ઓલું સેડલ બી પકડી રાખ્યું કે પડી ના જાય, એવી રીતે શૂટ કરવા માટે વચ્ચે વચ્ચે ફરાય, અને આમ સામ સામે આટલી સિક્વન્સ હતી કે આયુષ જાડેજા જાય છે આમ આમ કરે, પેલા ગોરીની સાઈડથી લોકો આવે મને ઘાયલ કરે છે, અને પછી આયુષભાઈ તરફ જાય છે લડવા માટે, તો હું કયો નામ સામ સામે, તો આયુષભાઈ પોતાના સૈનિક સાથે લડતા, આ આપણું સૈન્ય છે, અને બેસ્ટ અજીત આ થયું કે આગળ, અને ત્યાંથી ગયો એટલે ગોળી આવે તો આમાં શું કરશે, આમ એમને સૈનિકોને તલવાર આપી દીધી, અરે તલવાર આપી દીધી તમે લડશો શું, લડશો કરી દે, નહીં નહીં હું તલવાર ગીર ગયો ગમે સામેથી વિલન વિલન આમ અને શું કીધું વાઇડમાં પાછું શું બોલે કર, કહેતા કા માઈક તો પહેર્યું ને, આમ માડો મેરકો માડો મેરકો માડો, મને કોઈક પૂછે કે 2022 ની યાદગાર ક્ષણ કઈ, તો આવી નાયકા દેવી નો તો કોટ કર, કોને આપણે બે જણ ને પૂછ્યું કે આને પૂછ્યાને બાકી હું બાકી અંકિત કે યસ સર ડાન્સો ઘોડી સવારી શીખી ગયા 2022 માં, કેમેરા બ્લર પણ થઈ શકે, એટલે આપણે એક સાઈડ આખો બ્લર રાખીશું, બોલો કિંમત વસ્તુ ના દેખાડો ને તમને ચહેરા પર એવું દેખાય, ખાલી માઈકલ ઓકે માઈકલ 2022 મારા માટે બહુ લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો, એ રીતે કે હું સૈયદ મુરીરેમાં ખાલી એઝ એન એક્ટર જોડાયેલો હતો એવું મને ના લાગ્યું, કારણ કે અત્યારે એવું થઈ રહ્યું છે કે ઘણા બધા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ છે જે લોકોની એક્સપર્ટીઝ આવી ગઈ છે કે સારી ફિલ્મ બનાવી અને સારી ફિલ્મ વેચવી અને ચલાવવી, એક્સપર્ટીઝ આવી ગઈ છે, પણ ઘણા બધા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, નવી રીતે આવી રહ્યા છે, એટલે એમની જે ઇન્ડસ્ટ્રીને લઈને અન્ડરસ્ટેન્ડિંગ છે એ કંઈક ફ્રેશ હોય અથવા તો નવી હોય અથવા તો એમને અમુક વસ્તુઓ ના ખબર હોય, તો એના માટે જ્યારે હું સપોઝ વૈશલભાઈ હોય એ પ્રકારના પ્રોડ્યુસર હોય એમની સાથે કામ કરતા હોય, એટલે તમારે એટલી ચિંતા ના હોય કે તમે એક્ટર તરીકે તમારું કામ કર્યું પછી એ લોકો સરસ કામ કરી દેશે, પણ અમારી ટીમ આ વખતે નવી હતી એટલે હું બહુ જ ઇન્વોલ્વ હતો રાઇટિંગ લેવલથી લઈને રિલીઝ સુધી, તો એમાં મને ગુજરાતી ફિલ્મોને કેટલા ચેલેન્જીસ નડી શકે છે, કેટલા પ્રોબ્લેમ્સ છે જે આઈ થિંક બધા જ લોકોએ અહીંયા ક્યાંક ને ક્યાંક ફેસ કર્યા હશે કે સારી ફિલ્મ બની હોય પણ એને પહોંચાડવામાં કેટલી પ્રોબ્લેમ્સ આવે છે, એ મને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થયો, ડિસ્ટ્રીબ્યુશનથી લઈને માર્કેટિંગથી લઈને પછી રિલીઝ ડેટમાં કેવી રીતે એક ઇન્ડસ્ટ્રી તરીકે આપણે ડિસિઝન લઈ શકીએ છીએ કે બે સારી ગુજરાતી ફિલ્મ હોય તો એ ક્લેશ ના થાય, એના માટે કેવી રીતના સ્ટેપ તમે લઈ શકો છો, જેથી કરીને એ પણ બહુ સમજવા જેવી વસ્તુ હતી કે 2022 પહેલાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો બની ગઈ, એટલે આ વર્ષે બધા જ લોકોને પોતાની ફિલ્મ રિલીઝ કરી દેવી, એના લીધે એવું થયું કે બહુ બધી ફિલ્મોના ક્લેશ થયા, એમાં ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ ડિવાઈડ થઈ ગઈ, એ બધા પ્રોબ્લેમ્સ આવ્યા, તે બધા પ્રોબ્લેમ્સનો એક્સપિરિયન્સ હોય, એમાંથી શીખવા મળ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જેન્યુઅનલી જેમ મિત્રએ કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર લોકો સપોર્ટ નહીં કરી રહ્યા છે એ એક્ટર્સ
મોટા ભાગે એક્ટર્સ રાઇટર્સ બધા હતા, પણ જે પ્રોડ્યુસર્સ છે, જે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ જે છે, હા એ લોકોએ, એ લોકોએ પણ એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરવાની, વધારે એની પોતાની ફિલ્મ ગણીને જ એને સપોર્ટ કરવાનું નિસ્બત રાખવી જોઈએ. યસ ઓકે ડન. મેં હમણાં કીધું છે એ પ્રમાણે કે તો પરેશ રાવલ સાથે આપણી પિક્ચર રિલીઝ થઈ એ જ પહેલી પર્સનલી બહુ મસ્ત ઘટના હતી, કેમ કે નાટક એમની સાથે કર્યા હતા અને બહુ કર્યા હતા, પણ એ એવા મંજાયેલા અને એવા જબરદસ્ત કલાકાર છે કે જો આપણને શીખવું હોય કે નાટકમાં કેવી રીતે કામ કરવું કે ફિલ્મમાં કેવી રીતે કામ કરવું, તો એમના જેટલો કમાલનો માણસ બીજો કોઈ છે નહીં કે થિયેટર અને ફિલ્મ બંનેમાં જેને જબરદસ્ત કામ કર્યું. અને એટલે મારા મનમાં એવું હતું વર્ષોથી કે એકવાર ફિલ્મમાં બી એમની સાથે કામ કરવા મળે, અને એમાં જો આવો ડિયર ફાધર જેવો જ જે નાટક જ કરેલું હતું આપણે અને એ જ સબ્જેક્ટ આપણને કરવા મળી ગયો અને એ રિલીઝ બી થયો આ વર્ષમાં, તો એ સૌથી યાદગાર મુમેન્ટ હું એને જ માનું છું. એકદમ મારી યાદગાર મુમેન્ટ હું માધુરી દીક્ષિતને મળ્યો અને શીખવા મળ્યું. હું એ કહીશ કે હું વધારે પ્રિસાઇઝ અને એક્યુરેટ થઈ ગયો છું 22 માં, સો 23 વિલ બી ધ એક્યુરેટ યર ફોર મી. એબ્સોલ્યુટલી. અને 2022 માં તમે બધા એટલા સુંદર રીતે ઝળક્યા છો પોતપોતાની ફિલ્મો સાથે, એ હું તારી હીર હોય કે નમસ્તે લંડન હોય કે સોનું હોય કે ઓમ મંગલમ સિંગલમ હોય, ડિયર ફાધર, બાગડ બિલ્લા કે સૈયર મોરી રે, અને એ સિવાયની ફિલ્મોમાં પણ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં 2022 વર્ષ એ રીતે યાદગાર રહેશે, કારણ કે 2020-21 જે આપણને કોવિડનો મહાભયાનક જે અનુભવ થયો એ પછીથી આ એકદમ તરો તાજગી ભર્યું વર્ષ હતું. આ 2022 કર્યા કરીએ છીએ ત્યારે મારે એ પણ પૂછવું છે, ખાસ કરીને તમે ત્રણ જ્યારે અહીં બેઠા છો, કે તમે તો એક આખી આખી ઇન્ડસ્ટ્રીને કરવટ બદલતી જોઈ છે અને તમે કદાચ એમાં બહુ મોટો ભાગ બન્યા છે એનો, અને 2022 લઈને 1942 આપણી ઇન્ડસ્ટ્રીનું લગભગ એ ઇતિહાસ ગણીએ તો બહુ અપ્સ એન્ડ ડાઉન્સ, કુળવધુ ને ગૃહલક્ષ્મી ને એવી બધી ફિલ્મો કે જે લોકો ધાડા ને ધાડા જોવા જતા હતા, અને પછી ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને એ ફિલ્મો થી લઈને દેશરે જોયા, દાદા પરદેશ જોયા, અને પછીનો એક આખે આખો સ્લેક, ને પછી પાછા તમે લોકો આમ અચાનક ખભે જવાબદારી ઉપાડી હોય એમ આવ્યા. અને મારે પૂછવું છે એ કે 2022 વર્ષે તમને શું લાગે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલે પહોંચી છે તમારા ખુદના અનુભવેથી, અને તમે જ્યારે દૂરથી જોતા હતા એક્ટર કે ભાવક તરીકે ત્યારે પણ, આ વર્ષ આપણને ક્યાં સુધી તાણી લાવ્યું છે, કેટલું આગળ લઈ આવે છે, શું થયું છે આ વર્ષે એવું જે આપણી ઇન્ડસ્ટ્રી માટે બહુ નોંધપાત્ર ઘટના છે? હું કહું તો એવું છે કે જ્યારે છેલ્લો દિવસ અમે લોકોએ કરી ત્યારે કોન્સ્ટન્ટલી ઇન્ક્લુડિંગ ઓલ ધ એક્ટર્સ ઓફ છેલ્લો દિવસ, એ લોકોને સળગ એક વર્ષ છેલ્લો દિવસ જેવી જ ફિલ્મ ઓફર થઈ છે. આ વર્ષ એવું છે કે સબ્જેક્ટ જ બધાને અલગ છે, જેમ કે સૈયર મોરી રે, ડિયર ફાધર, વિકેડનો વરઘોડો, કેમ્છો લંડન અને હીર, દરેકે દરેક સબ્જેક્ટ વિષય વસ્તુ પ્રમાણે અલગ છે. 2016-17 વાત કરીએ તો કોન્સ્ટન્ટલી સેમ વિષયો, સેમ પરફોર્મન્સ, સેમ ઘટનાઓ, સેમ વાર્તાઓની આજુબાજુ એ વસ્તુઓ ચાલતી હતી. એટલે સૌથી મોટો નોંધપાત્ર ચેન્જ એ હું કહીશ કે વિષય વસ્તુ અને ફ્રેશ અટેમ્પ્ટ બંને વસ્તુઓ આ 2022 જોવા મળી છે, જે આપણને ઓફકોર્સ તાણી લાવી છે. કિનારે પહોંચવા વાર છે, પણ તાણી લાવી છે એ સૌથી સુખની વાત છે. એટલે બહુ સરસ વિષયો આ વર્ષે આપણને રિફ્રેશિંગ જોવા મળે. કદાચ એ વિષયો હતા જ આપણી પાસે, પણ એ વખતે નિર્માતાઓ આગળ હતા, એ ફિલ્મ મેકર્સ હોય કે ફાઇનાન્સર્સ અથવા એન્ડ ઓર જે વસ્તુ છે બંને અલગ હોવા છતાં, પણ એ નિર્માતાઓ જ્યાં સુધી પીઠબળ ના આપે ત્યાં સુધી એ સબ્જેક્ટ્સ બહાર નહોતા આવી શકતા. એટલે જું જેવા પ્રયાસો થતા હતા, આજની તારીખમાં તમે જોવા જાઓ તો મોદીના પૂર વિશે પણ પિક્ચરો બનવામાં એ પ્રયાસ થઈ રહ્યો છે, પણ એટલી નહીં જેટલી મને લાગે કે આ વર્ષમાં.
એટલે એ નિર્માતાઓ જે આગળ આવ્યા એ નિર્માતાઓ આગળ આવ્યા અને કીધું કે ના આપણે આવી અલગ વસ્તુ કંઈક બનાવીએ અને એ જ અલગ વસ્તુમાં કેટલી બધી એવી જુદા વિષય વસ્તુની પિક્ચરો આવી અને એ ઇટ ઇઝ અ ટેસ્ટિમની ટુ ધ ફેક્ટ કે એ લોકોએ બી કીધું કે ના આપણે કંઈક જુદું કરવું છે, કંઈક નવું કરવું છે. અને એ પ્રતિસાદ જ્યારે તમને ખબર પડે કે બોલિવૂડના મોટા નામચીન એક્ટરો એક પછી બચ્ચન હોય કે જેવું કે એ બધા લોકો જો આ પિક્ચરો સાથે જોડાતા હોય, આપણા નિર્માતાઓ સાથે જોડાતા હોય અને એ રાઇટર્સ ને એ મેકર્સ સાથે જોડાતા હોય, તો એ લોકોએ બી નોંધ લીધી છે. અને જે પિક્ચરો ગુજરાતની બહાર પણ જેણે એ ધ્વજ લહેરાવ્યો છે ને, જ્યારે ત્રણ ઓપ્શન્સ હોય, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાત અને કા હોય તો સાઉથ, સાઉથ ઇન્ડિયા, એ લોકો બી એટલું જ અહીંયા ધૂમ મચાવી રહ્યા. તો ત્યારે જ્યારે ટિકિટ સેલ્સ આટલી થતી હોય અને ડીસીપી જ્યારે જાય ખબર પડે કે ભાઈ આટલું અહીંયા આજે કલેક્શન આવ્યું છે અને આટલા લોકો જોવા જઈ રહ્યા છે, દેટ મીન્સ કે એ નોંધ લેવાય તો રહે છે. અને લોકો હવે એટલીસ્ટ એક એવું પહેલાં આમ કહે ને કે ટ્રાન્ઝિશન શું કે અચ્છા ગુજરાતી પિક્ચરો બી બને છે, ગુજરાતી પિક્ચર લાગી છે થી લઈને અત્યાર સુધી કે કઈ ગુજરાતી પિક્ચર લાગી છે, કઈ ગુજરાતી ફિલ્મ લાગી. એટલે ફિલ્મ સ્કૂલ્સ અને બધી ઘણી જગ્યાએ એક ટર્મિનોલોજી બહુ ફેમસ છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી જ્યારે નવી પોતાનો બેન્ચમાર્ક સેટ કરે એના પછી એનો એક વોમિટિંગ ફેઝ એવું કહેવામાં આવે છે કે જ્યાં એક સડન દેર ઇઝ ધીસ હોલ સક્સેસફુલ બંચ ઓફ ફિલ્મ્સ અને પછી એ પેટર્નને ફોલો કરવામાં ફોર્મ્યુલા ફિલ્મ્સ બનાવવામાં એ ઇન્ડસ્ટ્રી વોમિટિંગ ફેઝમાંથી પસાર થાય. સો 17-18 વર્ષ મને એવું લાગે છે કે ત્યાં તેને મિક્સ થતું કે છેલ્લો દિવસ ફોર્મ્યુલા ફિલ્મ, આ ફોર્મ્યુલા ફિલ્મ, આ ફોર્મ્યુલા ફિલ્મ કરી ખબર પડી ના ચાલે અને અગેન નવા ટેલેન્ટ એક્સપ્લોર ના થયા એ વર્ષોમાં. બહુ ઓછા લોકો હતા, મેકર્સ પણ એવા હતા જે આર્ટથી નહોતા, આઈ મીન ફાઇનાન્સર્સ, એ લોકો આર્ટને રિલેટેડ નહોતા, દે હેડ મની, દેવર પ્રોડ્યુસિંગ ધ ફિલ્મ. એ ટાઈમ પત્યા પછી આઈ થિંક હેલારો વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ જેણે આપણને એક એવું રિકગ્નિશન આપ્યું અને રેવા, આ બે ફિલ્મ, આ બે ફિલ્મોએ આપણને એ રિકગ્નિશન આપ્યું નેશનલ લેવલ પર. રેવા જ્યારે જીતી ત્યારે લોકો નો કેવો, ત્યારે એવું થયું કે ઓ ગુજરાતી ફિલ્મ, અને જ્યારે હેલારો જીતી ત્યારે તો કે હા યાર ગુજરાતી ફિલ્મ અચ્છા કરને લગી હે. ત્યારથી આપણે ફરી નવો પટ્ટો શરૂ થયો અને મલારે અને આમણે કહ્યું જશે કહ્યું કે આ વર્ષ તો એ જ રહ્યું. એનું બીજું મને એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ લાગે છે કે પહેલી વાર આપણે ત્યાં કાસ્ટિંગને ધ્યાન આપવામાં આવ્યું. ઓકે, કે ઓજસને હીરમાં જે રોલમાં જોયો એ રોલમાં ઓજસને કાસ્ટ કરવો વોઝ અ વેરી કોન્શિયસ ડિસિઝન. કે કેમ તમે ઓજસને રીતે જોશો, ઓજસ તો કોમેડી કરે છે, પણ ના, એ ધ્વનિનો બ્રેવ એટેમ્પ્ટ. ઓનેસ્ટલી મને એવું લાગે છે કે આ વર્ષના ભલાના બે પરફોર્મન્સીસ એના મારા કરિયર ફેવરિટ પરફોર્મન્સીસ રહ્યા, ઓમ મંગલમ અને વિકીડો, જેમાં આજે અમે ડિસ્કસ કરતા હતા કે મલ્હાર ધ મલ્હાર બી વો મિસિંગ, તો એમાં એનો ફોલ્ટ કરતા એ મેકર્સ એને આપ્યું, જ્યારે એની પાસે સ્ક્રિપ્ટ આવી, રાઇટિંગ આવ્યું, તો એ ફ્રેશ રાઇટર્સ આવ્યા. જેમ કે ફક્ત મહિલાઓના રાઇટર્સ બોમ્બે છે, ગુજરાતીઓ પણ બોમ્બે એ લોકો નર્ચર થયા છે, તો એ લોકોનો એક ફ્રેશ પર્સપેક્ટિવ આવ્યો. તો એવી રીતે જેમ કે મેં પહેલી વાર રોમેન્સ કર્યો ઓન સ્ક્રીન, ઝીરો હાઉ ટુ વર્ક હું પહેલી વાર શીખ્યો કેમ્છો લંડનમાં, સૈયદ મોદી રેમાં આપણે, એટલે બધી જ ફિલ્મો. તો એક તો પહેલા મેકર્સનો એ પર્સપેક્ટિવ કે લેટ્સ બ્રેક ધ સ્ટીરિયોટાઈપ કે આ આજ કરે છે ને આને આજ કરાવું છે, ના આપણે જોઈએ ને આપણને એક્ટરના પોટેન્શિયલમાં વિશ્વાસ છે, એની સામે બેકઅપ ફ્રોમ ધ ફાઇનાન્સર્સ પ્રોડ્યુસર કે તમે કરો, અમને તમારી સ્ક્રિપ્ટ પર ભરોસો છે અને તમારી પર ભરોસો છે. અને ક્યાંક ને ક્યાંક કદાચ એવું થયું કે મેકર્સ જેન્યુઅલી વોન્ટેડ ટુ મેક ફિલ્મ્સ ના, ક્યાંય એવું નહોતું કે અહીંથી પૈસા આવશે, એ બધું પતી ગયું પેલા વોમિટિંગ ફેઝમાં, હવે બધું જ જેન્યુઅન થવા લાગ્યું ને. તો મને એવું લાગે છે 23 ઇઝ ગોઈંગ ટુ બી મેસિવ. ઓકે, ઓકે, લેટ્સ લેટ ફિંગર્સ ક્રોસ્ડ. યસ, ચેતન માઇકલ લગભગ કવર કરી દીધું, આ બહુ બોલે છે. એટલે સમજી વિચારી પેલા અહીંયા પૂછે, પોઈન્ટ એટલો જ છે, બીજું કઈ નથી. જે એમને આ બંને કીધું છે કે એમની ફિલ્મ કોમેડી, જબરદસ્ત કોમેડી હતી અને મજા આવી એવી પિક્ચર હતી એ ચાલી, અને એના કારણે પછી લોકો આવ્યા કે જે આ ઓજસે જે કીધું એ પ્રમાણે કે આવી ટાઈપની બનાવીએ, આવી ટાઈપની બનાવીએ, આવી ચાલે છે. આ તે એ સમય હવે પતી ગયો છે, જો કે ત્યારથી જ ચાલુ થઈ ગયું હતું. મને એવું લાગે છે કે આપણે જ્યારે એ રેવા વખતે ફર્સ્ટ ફિલ્મ રાઈટ, તો એ વખતે આપણે અને બીજા આજુબાજુના જેટલા બી મેકર હતા એ બધા એવી જ રીતે વિચારતા, મલાર પોતે બી એવું જ કહેતો હતો કે ભાઈ આપણે આવું કંઈક જ કરીએ, આ તે સબ્જેક્ટિવ ધીમે ધીમે જવા માંડીએ, આ તે કોમેડીને આ બધું નથી કરવું. આ
અને રેવાની અંદર ભી એને બહુ ઇન્સિસ્ટ કરીને એવું કીધું હતું કે મને આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ અને એક સીનમાં તો આવું જ છે એમ કરીને. તો ઇન શોર્ટ તમે સમજો કે બધા જે જેન્યુઇનલી કરવા માંગતા હતા એ બધાનો એવો અટેમ્પ્ટ હતો કે આ પ્રકારનું સિનેમા પણ ધીમે ધીમે ગ્રો કરે, આગળ વધે આ રીતે. અને ફિલ્મોમાં હંમેશા એવું રહ્યું જ છે, આપણે જાણીએ છીએ કે કોઈ વખતે આપણને આ વસ્તુ ગમી એટલે હવે જરૂરી નથી કે દર બધી એવી વસ્તુ આપણને ગમ્યા જ કરશે સતત. આપે વેરાયટીઝ જ્યારે બી આપીએ ત્યારે બધાને વધારે જ મજા આવે છે ને એ હવે સમજાઈ રહ્યું છે બધા. જ્યારે મેં પેલો સાહેબ સબ્જેક્ટ લીધો ત્યારે એ વખતે બહુ નવી વાત હતી મને એમ કે યાર મને આવું કંઈક હા એટલે હજુ હું 2023 માં આવ્યો હોત બરાબર તો કદાચ હું વધારે એના પર કામ કરી. એટલે હવે એ વધારે જનતાએ બી હવે સ્વીકારવા માંડ્યું છે કે હા હવે આ લોકો આ બધું કરવા માંડ્યા છે ને આપણને આ બધું. અને પેન્ડેમિક ના કારણે એવું થયું કે લોકોએ બહુ ઓટીટી કોન્ટેન્ટ જોયો ને, એટલે જેમ કે આપણા પેરેન્ટ્સ ક્યારે એવો કોન્ટેન્ટ નતા જોતા કે સ્પેનિશ વેબ શો નહીં જોવે, પણ ઓટીટી એમને એ બી પીરસ્યું. તો હવે એ બધા જોવાવાળા લોકોને હવે ખબર પડી કે યાર આ અલગ અલગ વસ્તુ જોવાની મજા છે. એ ચેન્જ બી પેન્ડેમિક લાગ્યું છે. એબ્સોલ્યુટલી. ડુ યુ વોન્ટ ટુ એડ એનીથિંગ? શ્યોર ઓલમોસ્ટ બધું કવર થયું. પરફેક્ટ ના. અને બહુ સરસ વાત છે કે 2022 માં આપણી પાસે જે નવું હતું એ તો આપણે લગભગ આપવાની કોશિશ કરી, પણ જૂનું પણ કંઈક જુદી રીતે રિવાઈવ કરવાની પણ કોશિશ કરી છે. આપણે કથાઓ લઈ આવ્યા, સાહિત્યમાંથી લઈ આવ્યા, આપણે ઇતિહાસમાંથી કંઈક શોધીને પ્રસ્તુત કરવાની કોશિશ કરી, ગુજરાતીઓને જે જે ગમી શકે એ બધું જ આપણે આપવાની ભરપૂર કોશિશ કરી છે. છતાં એક સવાલ હજી મારે તમને લોકોને પૂછવો છે. બહુ અદ્ભુત રીતે તમે લોકો ફિલ્મોને અને ભાષાને ઉજાળવાની કોશિશ કરી રહ્યા છો. ઇન્ડસ્ટ્રીના પણ તમારા પોતાના પ્લસ માઇનસ અને સારા નરસા અનુભવો છે. ઇન્ડિવિડ્યુઅલી આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યુ ઓલ. મેં લગભગ બધાને જ્યારે જ્યારે જે સંવાદ મને જ્યારે જ્યારે કરવાની તક મળી છે મેં પૂછ્યું છે, આ સમયે આ ક્ષણે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જે એક વસ્તુની તાતી તાબડતોબ હમણાં ને હમણાં જરૂર છે એ હોય, એ તમારા મતે એ કઈ છે કે જેની હમણાં જ જરૂર છે? યસ સૌથી અત્યારે તાકી જરૂર જો હોય તો એ છે એક બહુ જ જબરદસ્ત ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આખા ગુજરાતને પ્રોપરલી કવર કરે, જેમાં આપણી પિક્ચર આવવાની હોય તો એ આખા ગુજરાતને ખબર પડે એવા શોધે કે જેથી આપણી પિક્ચર આવવાની હોય તો એટલીસ્ટ ખબર હોય, પછી જોવા જવું ના જવું એ લોકોને પછીની વાત છે. ખબર જ નથી હોતી એ જે હજી આપણે એ ફેઝમાં છીએ, હજી બધી પિક્ચરોનું નથી થઈ ગયું કે બધી ખબર હોય, તો એ ખબર પાડવા માટે જે કરવું પડે ને એ હજી આપણે કરવાની જરૂર છે. ઓકે ફાઇનલ. બસ એટલે આ જ ચેનલમાં જ ડિસ્ટ્રિબ્યુશન ચેનલમાં જ ઓફકોર્સ જરૂર છે. એ બાય લો તમે કરો અથવા તો એક્ઝિબિટર જેટલા પણ હોય કે તમને એક ફિક્સ હા કર્યું શો આપે, એ પ્રકારની લોકો વાત કરતા હોય છે સોલ્યુશનની કે કેવી રીતે ગુજરાતી ફિલ્મ્સને સપોર્ટ મળી શકે કે એક શો તમે પ્રાઇમ ટાઈમ ફિક્સ આપો, એક એ છે. અને બીજું ઇંગ્લિશ ફિલ્મ અને હિન્દી ફિલ્મની જ્યારે કોમ્પિટિશન હોય છે અને એ છે જ અને લોકોએ જોયું છે અને એને વધારે પ્રાયોરિટી પણ આપતા હોય છે, પણ હવે એવું બહુ બદલાયું છે, અત્યારે ગુજરાતી ફિલ્મ પણ જોવા જાય છે પ્રાયોરિટીમાં, પણ જે એક્ઝિબિટર્સ છે એમણે પ્રાયોરિટી ગુજરાતી પ્રાઇમ ટાઈમ શો આપતા થઈ જાય કે PVR હોય કે પછી સિનેપોલિસ હોય કે જે કંઈ પણ મોટી સિનેમાની ચેન્સ હોય, એ રાતનો શો પ્રાઇમ ટાઈમ શો ગુજરાતી સિનેમાને આપે એક ફરજ તરીકે લે. રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં કર્યું, ધરપકડ કરી અને ફરજ પાડી ત્યારે બધાએ કર્યું, એવું કરવું હોય તો એવું કહી દો. વિજયગીરી ગોસ્વામી સરસ કીધું હતું કે
અહીંયા તો ધારો કે ફિલ્મો મલ્ટીપ્લેક્સિસ સુધી તો પહોંચી જાય છે, પણ ખેરાલુ કે કનીજ જેવા ગામમાં તો કોઈ હલચલ જ નથી આ ગુજરાતી ફિલ્મોની. માંડ માંડ ત્યાં ધક્કો મારીને પહોંચાડવું પડે છે, સિંગલ સ્ક્રીન્સ ખતમ થઈ ગયા છે, ત્યાં મલ્ટીપ્લેક્સિસ નથી. હોય તો ત્યાં પણ હવે પેલી અંગ્રેજી હિન્દી ને સાઉથ ઇન્ડિયન સિનેમાઝ આવીને લગભગ ફરી વળ્યું છે, ત્યાં ગુજરાતી ફિલ્મોની જગ્યા જ નથી મળતી, અને એવી જગ્યા હોતી જ નથી ને આ લોકો કરતા નથી. તો એ પણ એ બહુ મોટો મુદ્દો છે, ડિસ્ટ્રીબ્યુશન. અને યસ, અને આ જે હોલિવૂડ અને હિન્દી ફિલ્મ્સના જેટલા પણ જાયજેન્ટિક પ્રોડક્શન હાઉસીસ હોય છે ને, એ લોકોનો બહુ મોટો કંટ્રોલ છે આખી આખી આ સિનેમાની ચેઇન છે. કારણ કે એ લોકોનો કોન્ટ્રાક્ટ જ હોય છે કે અમારી ફિલ્મ તમારે આટલો ટાઈમ તો રાખવી જ પડશે, બીજી કોઈ પણ ફિલ્મ આવે કે ના આવે, અને કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરે કે ના કરે. ઓફકોર્સ એ ફિલ્મ ના ચાલે તો અમે શોઝ ઘટતા હોય છે, પબ્લિક નથી આવતી, પણ શો હોય છે. હા, પણ શો હોય એટલે એ સમય દરમિયાન તો એ લોકો હાલતું જ નથી, અને એવી કોઈ જ આપણીમાં આપણી વ્યવસ્થા હજી નથી. ગુજરાત એવી થવી જોઈએ, ગુજરાતી ફિલ્મ મેકર્સ કે આર્ટિસ્ટ છે એ લોકોને સખત ફાઇટ કરવાની છે આખી આ મોટી સિસ્ટમની સાથે. એક તો પ્રમોટ કરવાની છે, ઓડિયન્સને અટ્રેક્ટ કરવાની છે, અને એમને કન્વિનિયન્ટ શોઝ આપવાના, અને એના માટે આટલા બધા ચેલેન્જીસ છે. તો આ જો પ્રોબ્લમ 2023માં સોલ્વ થઈ જાય તો ગુજરાતી સિનેમાનો અને ગુજરાતી સારી ફિલ્મો જેટલી પણ બની છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લમનો જે ઇનજસ્ટિસ થયો છે એ ફ્યુચરમાં નહીં થાય, એટલે અત્યારે અત્યારે આ જરૂર છે. પણ એક બીજો પોઈન્ટ મને ઇમેજિન મારી ફિલ્મો સાથે જેવી થયું નોટિસ કર્યું કે હું મેં યુઝ્યુઅલી નવા પ્રોડ્યુસર્સ કે નવા મેકર્સ જોડે કામ કર્યું છે, રાઈટ? તો એ લોકો બહુ ઉત્સાહથી ફિલ્મોમાં જોડાય છે. જ્યારે ફિલ્મ ચાલુ કરવાના હોય, જ્યારે શૂટ થતી હોય, બધું એ લોકોનો ઉત્સાહ ને મહેનત ને પૈસા બધું એ લોકો લાઈક યાર કમ્પ્લીટલી ડેડિકેટેડ, બરાબર. પણ એમને ક્યાંક ને ક્યાંક એ નથી ખબર કે ફિલ્મ રિલીઝ થઈ આજે, હવે મારે શું કરવું. ફેમિલી બધું છોડીને ત્યાં છે, અને એનું પહેલા શુક્ર શનિ રવિ નું કલેક્શન આવે ને, જેને થાય કે યાર મેં ભૂલ કરી. એ માણસ આવે છે ત્રણ ફિલ્મો બનાવવા, પણ પહેલું શુક્ર શનિ રવિ નું કલેક્શન આવે તો એને કોઈ એવું કહેવા વાળું નથી કે વાંધો નહીં, તારો પ્રોડક્ટ સારો છે, આપણે આને બે વીક આવી રીતે ચલાવીએ, ત્રીજા વીકમાં આ કરીએ, ચોથા વીકમાં આ કરીએ, આવી રીતે આપણે એને છ વીક ખેંચીશું, તને પછી ઓટીટીની ડીલ કરીશું. એટલે એ જ આખી ચેનલ છે ને એવું ગાઈડ કરવાવાળું કોઈ નથી, કારણ કે જે સારા મેકર્સ છે જે એક્સપિરિયન્સથી આવ્યા છે દે નો હાઉ ટુ મેક ઇટ વર્ક સમહાઉ. ફિલ્મ સારી હોય તોની જ વાત છે, ખરાબ ફિલ્મનું ભવિષ્ય અલગ છે. પણ જો ફિલ્મ સારી છે તેમ છતાં જે ફિલ્મો નથી ચાલતી ને એનું આ સૌથી મોટું કારણ છે, કારણ કે મેકર બીજા વીકમાં રેન્ટ એને નહીં પોસાય, એટલે પ્રોડ્યુસરને કે મારે આ નથી ચલાવી, આટલો બધો ખર્ચો છે, બીજા વીકમાં ત્રીજા વીકમાં નથી ચલાવી ફિલ્મ. પણ કદાચ જો એ ત્રણ વીક ચાલે, લોકો જોવે, વર્ડ ઓફ માઉથ ફેલાય, તો ચોથા વીકથી એની ફિલ્મ ઉપડી શકે છે, રાઈટ? તો એ નવા મેકર્સ માટે કંઈ થવું જોઈએ કે જેમને એ કોઈ ગાઈડ કરે. ઓકે, અને અને પછી ઘટના એવી થાય છે કે જે એ ન ન પૂરું પડે ને એમને એ જ્ઞાન કે ઇન્ફોર્મેશન, તો એ પ્રોડ્યુસર જતો રહે. એક સારી ફિલ્મ હોય એ ના નિર્માતા આનંદ કરે, વોચ કરે, સક્સેસ એ લોકોને મળે, પ્રોફિટ મળે, એ લોકોના કલાકારોને મજા આવે, એટલે એ લોકોનો સક્સેસ છે, એ પ્રોફિટ એ લોકોનો છે. બટ એક ફ્લોપ ફિલ્મ, ફ્લોપ એટલે બોક્સ ઓફિસ ફ્લોપ, હું એમ કહું છું કે એ ભલે ફિલ્મ સારી ખરાબ તો પછી ના, પણ જો ત્યાં ન થાય તો એ પ્રોડ્યુસર મરે છે અને એ આખા ઇન્ડસ્ટ્રી લોસ છે. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે આગળ બે ત્રણ જેટલી પિક્ચરો બને, હું આજની તારીખમાં પૂછું કે રિપીટ પ્રોડ્યુસર્સ કેટલા, તો આંગળીને ટેરવી ગણી શકો એટલા છે. માંડ અને રોજ આપણે જોઈએ કે આ પ્રોડ્યુસર, અને પછી સાવ જતા રહે છે. જે નિર્માતાઓ કદાચ હિંમત કરીને પિક્ચર, જેમ કીધું કે હિંમત કરીને આટલું બધું લોકોએ સાહેબ ગરબાર વેચીને બી પિક્ચરો બનાવેલી, એવા અને એ એ ફિલ્મો પ્રમોટ કરવા અમે ક્યાં ક્યાં, જેમ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી તો પ્રમોટ કરવા અથવા સ્ક્રીનિંગ રાખવા છેક મોરબી સુધી ગયા છે. મોરબી હોય, જામનગર હોય, મોટા સેન્ટર, સેકન્ડ ટિયર સિટીઝ, થર્ડ ટિયર સિટીઝમાં જઈ જઈને આપણે કે કદાચ સિંગલ સ્ક્રીનમાં પહોંચે. હવે એ સારી પિક્ચર બી હોય છે, કદાચ સોમવાર નથી જોતી, એટલે મારે કમનસીબે જઈને પ્રોડ્યુસર્સને પ્રીમિયર પછી કેવી રીતે કહેવું પડે છે કે તમે બહુ સરસ ફિલ્મ બનાવી છે, પણ આ જે આખી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે અથવા એ જે આખો ચક્રવ્યૂહ છે ને, તમે નહીં ભેદી શકો, મને એ લાગતું નથી એટલું, તો તમે પ્લીઝ આને વેચી નાખો, જેથી કરીને તમે પ્રોફિટમાં તો આવી જાઓ અને તમે બીજી પિક્ચર બનાવવાની હિંમત રાખશો. એક બીજો પોઈન્ટ મારે એ કહેવો છે, આપણે હું ડિસ્ટ્રીબ્યુશન તરફથી એમ કહું છું કે આઈ એમ નોટ ડિફેન્ડિંગ, આઈ એમ એબ્સોલ્યુટલી ઇન અગ્રીમેન્ટ કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ વધારે ઇમ્પ્રુવ થવી જોઈએ. બટ જ્યારે તમે એક્ઝિબિટર્સની વાત કરો છો, તો એક્ઝિબિટર્સ પહેલા એવું કહે છે કે ભાઈ જો નથી ચાલતી તો પછી અમારે ઉતારી દેવું પડશે, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ અ બિઝનેસ ફોર ધેમ. એ લોકો નિજાનંદ માટે કે ભાઈ મારા માસી દીકરા ભાઈ હોય એટલે પિક્ચર ચલાવે, બહુ બધું એક અઠવાડિયું ચલાવે, એનાથી વધારે ના ચલાવે. એ લોકો માટે જ્યારે ફિલ્મ ઉતરી જાય છે, તો હું ખાલી એટલું એ પણ કહું છું કે માત્ર ઉત્સાહ પૂરતો નથી, ઘણી પિક્ચરો ઓન ધ ફ્લોર, ક્યારે ઓન ધ ફ્લોર નહીં, તમે પ્રી પ્રોડક્શનમાં જેટલું લોહી
ત્યાં તમારું પણ હેને ધ મોર યુ આપણે બોલ્યું નથી કે ધ મોર યુ બ્લીડ ઇન બેટલ ધ લેસર યુ વિલ બ્લીડ ઇન વોર એટલે એ એ જે છે પ્રી પ્રોડક્શનમાં તમને કદાચ બમણો સમય લેતો હોય તો એ લો કરેક્ટ જેથી કરીને ઓલું મક્ખન કે જે છે નીકળ જાય એટલે શું તમો અને સારું પણ છે ઘણી વાર એટલા એવા જ લોકો હોય છે એ નિર્માતાઓની આજુબાજુમાં કે પછી એક્ટર્સને પણ યુઝ્યુઅલી એક્ટર્સને એવું હોતું નથી કારણ કે અમારે તો છે એને કામ કરીને નીકળી જવાનું પણ ઇવન સુપર હિટ આવી પિક્ચર આવી એક નંબર ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ એટલો બધો થતો હોય છે કે એક સારી હિલારો આવે છે અને આપણે જ્યારે કેળવાય ઓડિયન્સ કે સરસ પિક્ચર આવ્યું છે ચલો ગુજરાતી પિક્ચર જોવા જઈએ 2000 અને 2000 રૂપિયા આપીને એક ગુજરાતી માણસ એમના ફેમિલી સાથે પોપકોર્ન જે બધું ગણીને 2000 રૂપિયા ખર્ચે છે એ જઈને જોવા જાય છે ફિલ્મ ત્યારે એના પછી જે કચ્ચર ઘાણ નીકળે છે એ ઓડિયન્સ ફરી પાછું તૂટી ગયું અને ફરી પાછું ઝીરોથી તમારે શરૂ કરવું પડે છે એટલે જે લોકોએ કદાચ કોઈ અભ્યાસ નથી કર્યો ફિલ્મ મેકિંગ અથવા નિર્માણ વિશે ખબર નથી એ લોકો કદાચ નિર્માતાઓ બની જાય છે આપણી પાસે એવા બી નિર્માતાઓ છે જે લોકો કદાચ પહેલી વાર બન્યા છે પણ એ લોકો ઇન્ટરફિયર નહીં ઇન્વોલ્વ રહ્યા છે કે ખબર છે કે આ પ્રોસેસ શું છે અચ્છા આજે આ છે તે છે ફલાણું છે ઢીકું છે એ બધું ખબર છે બીજું જે લોકોએ કોઈ દિવસ ક્લેપબોર્ડ કે ટીસીઆર ઓલું લખ્યું નથી એ લોકો ડિરેક્ટર્સ છે અને ઘણી વાર આપણે કહીએ કે આ તો કોસ્ટ્યુમની થર્ડ અસિસ્ટન્ટ હતી આજે હિરોઈન છે લોકો એટલો બધો ખર્ચો કરી નાખે છે માર્કેટિંગમાં કે જેવું લાગે છે કે અહીંયા ક્યાં કઈ જરૂર છે માર્કેટિંગની ત્યાં ક્યાં આટલો બધો એ કરી નાખે જેમ કે પછી એવું થાય છે કે જે લોકો બજેટ પ્લાન કરીને ચાલે છે એટલું બધું કોમ્પેક્ટ હોય છે કે એને બહાર આવવામાં ટાઈમ લાગી જાય છે એટલે ધ બજેટ પ્લાન ઇઝ સો નેસેસિટી કે ભાઈ એવું લાગે છે કે બજેટ પ્લાન અને માર્કેટિંગ પ્લાન આ બંનેના પરફેક્ટ જેમ કે મેં સોનુમાં આઈ વોઝ ધ પાર્ટનર તો મને ખબર છે કે ભાઈ આટલા પ્રમાણે હું આવું પ્લાનિંગ કરું આ પ્રમાણે હું આવું પ્લાનિંગ કરું જો આટલા ગયા તો તમે ઓલરેડી લોસમાં છો જ બિલીવ ઇટ ઇન લોસ એવું કે ભાઈ 100 રૂપિયા તમે નક્કી કર્યા હોય 101 ખર્ચો તો 1 રૂપિયાનો લોસ છે ઇટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ વન થિંગ વન સીઆર ઓર વોટ એવર તો આઈ ફીલ કે ધ બજેટ પ્લાન અને ધ પ્લાન ઓફ માર્કેટિંગ શુડ બી વેરી ટાઈટ ઇન બજેટ ધેટ યુ કેન સી ધ વર્લ્ડ અને પછી ગાળો આપે છે ડિસ્ટ્રિબ્યુશન કે ભાઈ આને ડિસ્ટ્રિબ્યુટ ના કરે પણ તમારો માર્કેટિંગ પ્લાન જ એવો છે કે ગોવામાં જઈને તમે સ્વેટર વેચો એવું નથી જ ત્યાં કોઈ જોવો એબ્સોલ્યુટલી બહુ જ અગત્યના મુદ્દાઓ તમે લોકોએ ઊભા કર્યા છે અને હવે એવું છે કે તમે લોકો ખાસી બધી ફિલ્મો કરી ચૂક્યા છો આ ક્રાફ્ટને તમારે તમે ઘણું બધું પોતાના જનીનોની અંદર ઘૂસી ગયું હશે આઈ એમ શ્યોર કે હાલતા ચાલતા પ્રેમ દેખાતી હશે અને ડિરેક્ટરના એક ઓર્ડરમાં તમને દેખાતું છે કે આ ખોટો કટ છે તોય કરવો પડે છે કે આ કંઈક સમથિંગ રોંગ યુ નો આ દરમિયાન તમારી અંદરનો જે એક્ટર છે એ સતત ફ્લોર પર આ ઇન્ડસ્ટ્રીને જોયા કરે છે દૂરથી બધું જુએ છે જે નજીક જઈને ફિલ્મો જોવા જાય છે એક્ટર તરીકે તમને પૂછવામાં આવે છે ફ્લોર પર તમારો સે કેટલો રહે છે તમે કઈ રીતે આખી આખી પ્રોસેસને જોયા કરો છો અને ઇન્ટરફિયર કરો છો કયા એવા સમયે તમને એમ થાય છે કે હવે તો મારા અનુભવથી મારે કહેવું પડશે કે ભાઈ આ ખોટું થાય છે મોટે ભાગે જો તમારા બધા જ એ ફિલ્મ શરૂ થતા પહેલા નથી કે દરેક પ્રોજેક્ટનો એક નસીબ હોય તો એ જો ગ્રહ વ્યવસ્થિત બેસી ગયો અને એ કુંડળી વ્યવસ્થિત થઈ ગયું તો વાંધો ના આવે અને તમે સમર્પિત થઈ જાઓ તો એ લોકોને ખબર છે જે પ્રબુદ્ધ દિગ્દર્શકો હોય એ લોકોને ખબર છે શું કરો છો નહીં પણ ઘણીવાર એવું પણ થતું હોય છે કે જ્યાં તમે જાઓ નામ નથી લેતો બટ પછી ઓફ કેમેરા જીપે કરી દેજો તો હું કહી દઈશ એટલે એ તમે ફ્લોર પર પહેલો તો હું અને હિરોઈન એ અને ત્યાં આવી કે તો સીન વાંચી લીધો આ વાંચી લીધો તો કઈ રીતે કરશું આ લાખોમાં ઘેર જતો રહે કોલેબરેટિવ કામ કરવાની વાત કરીએ ને આપણે ઘણી વાર તમે જે પૂછ્યું એમાં એવું હોય કે કોલેબરેશન કરીશું તો કોલેબરેશનમાં કેવું હોય કે ધારો કે એક્ટર અને ડિરેક્ટર મળીને ઘણી વાર સીન વર્કઆઉટ કરે કે યાર આ લાગે છે આ લાગે છે ટેક થયા પછી આપણે કહીએ કે સર આપણે કામ કરીએ આને આવી રીતે કરી શકાય એવું પૂછવું હોય ઘણા તો અમુક એટલે આ યાર મસ્ત આઈડિયા છે તો કે નહીં મને મળી ગયું આ એક જાતનું કોલેબરેશન છે જે યુઝ્યુઅલી બધા પ્રિફર કરે
બીજું એક કોલેબોરેશન આ છે કે તમારી રીતે કરી નાખો આઈને, અને એ થ્રુ આઉટ ચાલે. તો એ કોલેબોરેશન ના થયું, એ તો મારે જ કરવાનું છે. તે ખાલી મને આઈને કહ્યું પ્રોસેસ. રીડિંગ વર્કશોપ હોય જ્યાં બી એવું હોય કે ધ સ્ટેજિસ ઓપન, તમે ઇમ્પ્રોવાઇઝ કરો પછી જોઈશું, સારું લાગ્યું તો વિલ ઇન્કોર્પોરેટ ઇન ધ સ્ક્રિપ્ટ, ના લાગ્યું તો ના પાડીશું. તો ત્યાં હા નામ એવું નથી કે અમને ના પાડે, કારણ કે અમને ખબર છે કે જો નથી સેટ થઈ રહ્યું તો જ ના પાડી ગયા છે, જો સારું હશે તો નહીં કાઢે. એવી રીતે પછી એ વસ્તુ ઓનસેટ પર ઇમ્પ્રુવાઇઝ થતી હોય. કદાચ મેબી અમુક એક્સપિરિયન્સ ડિરેક્ટર્સ જોડે આપણે એવું કહેવું બી ના પડે કે આ ટેક ના લો, આ ટેક લેવો છે, પણ અમુક લોકોને આપણે લાગે યાર હી સ્ટીલ વેરી ન્યુ, હી ઇઝ વેરી ગુડ, પણ આપણને ખબર છે કે આ એક લઈ રાખો ને કદાચ તમારા એડિટ પર કામ લાગી જશે. ધેટ્સ ધ વે. તો આપણે એ રીતે કહીએ કે આપણે એક આ લઈ શકીએ. દેટ ઇઝ હાઉ વી ઓલ વર્ક પ્રોબેબલી. અમારે કહેવાની રીતે એવી રીતે કે આ લેવું પડશે, કે આ લઈ લો. અમે કહીએ કે અમને એવું લાગે છે કે આ તમારે લેવું જોઈએ, કદાચ મજા આવશે. તો ફોર્ચ્યુનેટલી બટ એ જે લેંગ્વેજ છે ને એમાં બધા સમજીને કામ. ઇઝ ધ સેમ વે ઓલમોસ્ટ યાર. એટલે મારું તો એવું છે કે આનું આમ આમ થઈ શકે છે તો હું તમને કહીશ, તમને એવું કે લાગે તો રાખજો, ના રાખજો નહીં વાંધો, ના તમારી નથી, પણ હું તમને કહીશ ખરો એક અને કહું બીજું એટલે દરેક જણ જેટલા પણ લોકો જોડાયેલા હોય છે ક્રૂ ની અંદર કે કાસ્ટ ની અંદર, એ દરેક ની પોતાની સ્ટોરી ટેલિંગ ની એક સેન્સ હોય છે કે આ રીતે થવું જોઈએ, આ રીતે થવું જોઈએ, અને કોલેબોરેશન માં ક્યાંક ને ક્યાંક તમને એમ થઈ જાય. એટલે હું જનરલી એવું કરતો હોઉં છું કે કોઈ સ્ક્રિપ્ટ કે ડિરેક્ટર આવતો હોય તો હું પહેલાથી જ કહી દઉં કે જો આપણે બે રીતે કામ કરી શકીશું, કાં તો હું દરેક સીન વખતે અથવા ડાયલોગ થી લઈને છેક સુધી હું મારો ઓપિનિયન આપીશ, અથવા તો હું ચૂપ થઈ જઈશ, તમે જેમ કહેશો એમ હું બધું ફોલો કરી દઈશ. તો જનરલી બધા કહી જ દે કે ના ના તમારે કહેવાનું હોય, કહેવાનું જોઈએ, બધા એવું છે. કારણ કે સરેન્ડરમાં ત્યારે તમારી જયારે બહુ જ મેસેજ. ના પણ હું એ જ કહું છું, એ બી આપણને જો કે સમજણ મને લાગી હતી કે આપણને બધાને ખબર જ છે. જેમ કે મેં હમણાં એક હમણાં જે હવે નેક્સ્ટ પિક્ચર એક રિલીઝ થશે કર્મા નામ, હવે એના અમે એના પર ચર્ચા કરેલી છે કે એના ડિરેક્ટર છે જે સુબ્રમણ્યમ અય્યર કરીને, બહુ જ જ્ઞાની બહુ અનુભવી માણસ છે. પિક્ચર કદાચ પહેલી વાર કરી રહ્યા છે પણ આગળ એને બહુ ઊંચા ઊંચા કામ કરે છે, તો આપણે એની ચર્ચા કરીશું ત્યારે વાત. પણ ઇન શોર્ટ એ બહુ જેમને મેં શરૂઆતમાં જઈને 1.5 મહિના પહેલા મળ્યો ને ત્યારે મેં એમની જે તૈયારીઓ જોઈ ને તો મને એમ થઈ ગયું કે યાર આ તો આની તૈયારીઓ જબરદસ્ત છે ને બહુ ખતરનાક પ્લાનિંગ સાથે આવી રહ્યા છે. તો એ પિક્ચરમાં એક શબ્દ બી નથી બોલ્યો અને જરૂર બી નથી પડી. એમણે જે કીધું અને ઉલટું એવું થયું કે એક વખત તો એવું જ થયું હતું કે એમણે આવીને કંઈક ચેન્જ કરાવડ્યું કે આ આવું નહીં, આનું આમ કરી આપે, અને પછી જયારે જઈને બંને જોયા ને તો એમણે જે કીધેલું હતું એ વધારે જ સારું લાગતું. અને એવું બહુ અને એટલે કહું છું ને કે આપણને એ બી ખબર પડે જ છે કે કયા વ્યક્તિને કેટલી ખબર છે ને એને આવડે છે એ કહી રહ્યો તો બરાબર. જેમ કે રાહુલ વિનીત સાથે મેં શરૂઆત કરી કામ કર્યું છે, એ તો બંને મિત્રો જ છે. તો અમારો એવું હોય કે જો કદાચ કોઈકને એવું લાગે કે ભાઈ આ હજી આનાથી બેટર એક થઈ શકે એમ છે અથવા મને ગમે છે એવું કંઈક કરીએ, તો એ બંને ટેક લેવાય જાય, એક એમને ગમતો એક આપને ગમતો, પછી મારા ઘણા બધા ઇમ્પ્રોવાઇઝેશન્સ છે તો એ કઈ ભાઈ બંને લઈ લેવા, ભાઈ બંને રાખેલા એનામાંથી જેમ બેસ્ટ લાગે છેલ્લે ફાઇનલ. ઓપિનિયન ઓપ્શન્સ અને ઇમ્પ્રોવાઇઝ આ ત્રણેય વસ્તુમાં એકબીજાની એક ત્રણ દોરા ત્રણ પટ્ટા ચાલી રહ્યા છે કે ઇફ વી ગિવન ઓપ્શન તો યુ ટેક ઇટ, તમારો ઓપિનિયન વી એક્સેપ્ટ ઇટ અને ઇમ્પ્રોવાઇઝેશન વી લવ ઇટ. એટલે જેન્યુઅલી આના પર આ ત્રણ ગેમ પર જેને ડિરેક્ટર્સને ઓફકોર્સ નવા લોકો એમને સ્વીકારીએ પણ છે, અને અભણ ડિરેક્ટરો જે હોય છે ને જેમને એવું લાગે છે કે બોસ ક્યાં વાત હે યાર, ઓ માય ગોડ, આવું જે કરતા હોય છે ને મારું સિનેમા ને બધું એ બધામાં દાવ થઈ જાય. જનરલી પૂછવું છે કે સ્ક્રિપ્ટ્સને રિજેક્ટ કરો છો, જનરલી
એટલે એવરી મંથ ચારેક ફિલ્મો કોઈ આવીને સંભળાવી જાય ને એ આખું વર્ષ રિજેક્શન નો મૂડ ચાલે હતો એમ કે યાર કઈ કેમ નથી સેટ થયેલું, કાં તો મારી ચોઇસ બદલવી પડશે, આમ છે તેમ છે. પછી ફ્લોપ ફિલ્મ આવે ત્યારે આપણને એમ થાય કે બરાબર છે, એટલે એટલે ઘણી વાર એવું હોય છે કે વાર્તા સરસ હોય પણ કહેનારો નબળો હોય, ઘણી વાર એવું હોય કે વાર્તા નબળી હોય પણ કહેવામાં એવી રીતે આવે કે આપણે ફ્લોર પર પહોંચી જઈએ પછી એમ થાય ઘરે આ શું થઈ ગયું. તો એટલે મારી મારા પર્સનલ વેમાં એવું છે કે પહેલી નરેશનમાં છે ને એક વાઇબ આવી જાય છે ડિરેક્ટર અને રાઇટરની કે દે વિલ ક્રિએટ સમથિંગ ઓર દે વિલ લૂઝ સમથિંગ, જે પહેલી જે 15-20 મિનિટ 25 મિનિટનું જે હોય છે ને. બીજું હું ફાઇનલ ડ્રાફ્ટ 90% કેસમાં 95% કેસમાં ફાઇનલ ડ્રાફ્ટ વાંચી જ લઉં છું, સાંભળી જ લઉં છું અને મને ભયંકર વાંચીને શાંતિથી ડિસિઝન લેવા ગમે છે. સેકન્ડલી કે એક જે ડિરેક્ટર જેમ કે રાહુલ વિનિત છે ને, તમને સીન ટુ સીન નરેશન આપે, તમને એવું જ લાગે કે યુ આર વોચિંગ અ ફિલ્મ, એ જ આખી નરેશનની પેટર્ન છે. દેટ્સ ધ બેસ્ટ થિંગ, એટલે તમને ત્યારે આઈડિયા આવી જાય. આઈ ફીલ કે મને મારું કેરેક્ટર ગમે છે, કે આમાં હું વધારે મજા કરાવી શકીશ, કે આમાં કંઈક ચેલેન્જિંગ છે, આ બધા મારા એક માઇન્ડસેટમાં જે ચાલતું હોય એ પ્રમાણે હું ફિલ્મ સિલેક્ટ કરું છું. ના પાડવામાં તો પહેલી 3-4 મિનિટે ખબર પડી જાય કે આ નહીં મળવું પડે, કારણ કે 25 મિનિટમાં હજી 3 મિનિટની વાત નથી આવી ગયા. એટલે મને એમ થાય કે 25 મિનિટ સુધી આ ફિલ્મ સંભળાઈ હજી વાર્તા કેમ નથી ચાલુ થઈ ગયા. એટલે મેં કીધું કે વાંધો નહીં, એમને કોફી વોફી પીવડાવો, પાણી પીવડાવો, કે હું તમને જણાવું ને પછી ના. પણ આવું થતું હોય છે. બટ દેટ્સ અ લવલી પાર્ટ ઓફ એન એક્ટર કે યુ નો યુ યુ બધા એટલા લોકોને મળો છો તમે. અને નરેશનના કારણે મારી કદાચ સેન્સિબિલિટી વધારે વધી બી ગઈ છે, બીકોઝ આઈ હેવ ટેકન લોટ ઓફ નરેશન. ધેટ્સ ટ્રુ. માઇકલની સાથે ઘણો બધો વ્યક્તિગત સંવાદ થતો હોય છે, એ કહેતો હોય છે હું એને દરેક વખતે પૂછું છું હવે કંઈ ગમ્યું, હવે કંઈ ગમ્યું, હવે કંઈ સ્ક્રિપ્ટ ઉપર છો, અને એ કે પણ પછી સૈયર મોરી રહ્યા એટલે આપણે પેરામીટર હોય છે. એક તો સૌથી પહેલા પેરામીટર તો જે વાર્તા, અને મને ફાઇનલ ડ્રાફ્ટ જે હોય ને સ્ટોરી સ્ક્રીન પ્લે અને ડાયલોગ વાળો, મારે આખી ફિલ્મ જોવી હોય છે કે હું એક્ઝેક્ટલી દર્શકોને શું બતાવવાનો છું એ મને એ જોવા મળી જાય અને એમાં હું એન્ગેજ રહું, એ મને કોઈક રીતે મોટિવેટ કરે કે યાર આ તો કરવી જ પડે એવું પુલ તમને મળી જાય તો એ બહુ સારી વાત છે. પછી બીજો ઓપ્શન એવો આવતો હોય છે કે યાર આમાં બીજ છે પણ હજુ આનું મસ્ત ઉછળ્યું નથી, તો એ પછી એ અપ્રોચ પર હું પાછળથી કામ કરી શકું. હા, એ પાછળથી મેં મારો જે સ્વભાવ છે એ ડેવલપ કર્યો કે યાર ચલો તૈયાર સ્ક્રિપ્ટ તો નથી લખાઈ રહી, તો ચલો આપણે કોલેબોરેશન કરીને સજેશન આપીને બનાવીએ, ફિલ્મને ડેવલપ કરીએ, એક એ અપ્રોચ છે. પછી સ્ક્રિપ્ટ પછી મને એ રિયલાઇઝ પણ થયું કે ખાલી સારી સ્ક્રિપ્ટ હોવાથી તમે બોક્સ ઓફિસ સુધી નથી જઈ શકતા, એટલે તમારી જોડે એક સ્ટ્રોંગ પ્રોડ્યુસર હોવા જોઈએ, બહુ વાઇઝ ડિરેક્ટર હોવા જોઈએ, સારી ટીમ હોવી જોઈએ, પણ એનો પાયો તો સ્ક્રિપ્ટ જ છે, સ્ક્રીન પ્લે જ છે. તો એ બધી વસ્તુઓને હું ધ્યાનમાં રહેતો હોઉં છું. અને જ્યારે તમે કહો છો કે હું જતો રહ્યો તો નથી જ આવતી એવી કોઈ સ્ક્રીપ્ટ, તો પછી કોઈક સારા બજેટવાળી કોઈ ફિલ્મ આવે ભાઈ બોલો તમારા લોકોની પણ આ પ્રોસેસ છે. ઓજસ ને તો લગભગ દરેક નવી ફિલ્મ ઓફર થાય છે, કરી પણ લેતો ના નથી હોતી ને એવું હું તમને કહું, એમાં જે જે કઈ કઈ નાઓ છે એ બહાર ના આવતી ને, કે આપણે સોશિયલ મીડિયા પર બધા આવા ફોટા મૂકે, હવા તો ન મૂકે ને, કે સાડા રોઝી પિક્ચર એમ. બટ જો એક તો બહુ આ તો બહુ વિચિત્ર લાગશે જવાબ તરીકે, બટ બહુ ઓછી આવે, એક તો મારા સ્વભાવ નથી બરાબર, અને એ
સંયોજન આયોજન એવું થોડી છે. એટલે પેલા તો મારા સ્વભાવને લીધે બહુ ઓછી આવે મારી પાસે. અચ્છા, અને જે આવ્યું એ કદાચ એ કાં તો સીધો ફોન જ આવ્યો, આ કરી લેજો કોમેડી હોને, તું હા પાડ દે પછી ફોન કરો. ઓલરેડી ના પાડી દીધેલી ફોન સ્ક્રિપ્ટ માં. મેં કીધું તે તારો રોલ સાંભળ્યો ખરો? તો કે ના, મેં નથી સાંભળ્યું. મેં કીધું તો સ્ક્રિપ્ટ વાંચ, તારો રોલ સાંભળ, આ ચોરબની પછી સૌથી સારું તારું કોમેડી પાત્ર થવાની શક્યતા છે, તો જોઈ લે એ રીતે. ઓકે, ડન કરી દીધું. બીજા દિવસે મલારેસ ધીસ વેરી યુનિક ટેકનિક. એટલે હમણાં અમારી ફિલ્મમાં એવું થયું, એટલે બધું ચાલતું હતું ને, હું કન્ફ્યુઝનમાં તો કરું ના કરું. એટલે મેં એને કીધું કે મલા કંઈક કરી દીધું. પછી એનો પાવર એ વોઇસ નોટ્સ, એટલે ફોન પર કહી દે હા હા બકા બકા, 5 મિનિટ એક વોઇસ નોટ ચાલુ થાય. એટલે પછી વોઇસ નોટ ચાલે અમારી, અને એ ચાલે એટલે અઠવાડિયે બે અઠવાડિયા ચાલે. અને ધેન એ થાય જેને નક્કી કર્યું એ આર્ટ તો અમને સમજાઈ ગઈ છે. અમારે કે કનેક્ટ કરવું છે એટલે વોઇસ નોટ ફોર્મ લેજો, મને મોકલ દો. પછી એ આ કરી લીધે. મેં કીધું આજ છે, આજ કરવાનું છે. થોડી થોડી ચલાવીને હજી સમજ્યો નહીં કે પહેલી વોઇસ નોટ માં માની જવું. મારે આવતે ખબર પડશે બે અઠવાડિયા પછી. એટલે જેટલા સાથે આ સંવાદ કર્યો છે, મલ્હારની આ વાત નીકળી છે, એટલે મને મેં જેટલાને સાથે આ વાતો કરી છે, તે ઓલ I have found them very fond of you all the time. HI writers hoy, directors hoy, actors hoy, co-actors hoy, friends to industry ma lagbhag badha chhe j, to pan everyone is so fond of you. I'm so delighted to have you right now with me. Apni paase industry ma kitlo badho saras kalakar ne badhu to kharu j jane, pan etlu saras ek vyaktitva, etlu saras vyakti chhe human being tarike. We love you. સોનુ વખત આખી ટીમ આવી હતી, અને એ સંવાદમાં જે મલ્હારે અમને લીધા, અમને મજા પડી ગઈ. મલ્હારે અમને બહુ સરસ ટ્રીટમેન્ટ આપી. ઓવરઓલ ક્રાક્સ ઓફ ધ કન્વર્સેશન વોઝ ધીસ. યુ ટેક કેર ઓફ બધા ચા સેન્ડવિચ આઈ બધા જે પૂછ્યા છે. મલારાજે હમણાં કીધું કે પોતાનો ફાયદો સૌથી છેલ્લા જોવે છે. બહુ જ સાચી વાત છે. અમે લોકો જયારે છેલ્લો દિવસ બહુ જ લોકોએ પ્રેમ આપ્યો, અને સખત મલારનું વિકીનું કેરેક્ટર હોય, મારું કેરેક્ટર હોય, બધા તમે જ્યાં પણ જઈએ, હવે મારા બે જ સીન હતા અને મારો ડાયલોગ હતો, લોકોએ બહુ પ્રેમ આપ્યો. પણ મલ્હાર જે રીતે એ મને ટ્રીટ કરતો હતો, એ મને એટલું સ્પેશિયલ ફીલ કરાવતો હતો કે યાર, અને હું ત્યારથી મલ્હારનો ફેન થઈ ગયો એના વ્યક્તિ તરીકે. અને હું તો અત્યારે પણ એવું માનું છું કે ગુજરાતી સિનેમામાં જેટલા પણ મેં કમાલના પર્ફોર્મન્સીસ જોયા છે, એમાં વિકીનું જે કેરેક્ટર એને પરફોર્મ કર્યું છે, એનો હું બહુ જ મોટો ફેન છું. અને એ છેલ્લો દિવસની ટૂર દરમિયાન અમે લોકો બહુ જ ટ્રાવેલ કર્યું છે ગુજરાતના બહુ જ બધી સિટીમાં, અને એ જે રીતે એના કો એક્ટર્સને બાકી બધી અમે જ્યાં પણ ઇવેન્ટ જે જતા હોય એ બધું એ જે રીતે મેનેજ કરતો હોય, એ બહુ જ ફેનોમિનલ હતું, ઇન્સ્પાયરિંગ હતું. અને અત્યારે પણ જે રીતનું કામ કરી રહ્યો છે, એ એમ થાય છે કે યાર
મલ્હાર કે મલ્હાર ની ફિલ્મ આવી છે ત્યારે અમે આખી ટીમ તરીકે એટલા ઉછળકૂદ માં આવી ગયા, આજે મજા આવશે, આજે બહુ મજા આવશે. માત્ર જવાબો કે રીતે ની રિસ્પોન્સ ની દ્રષ્ટિએ આમતું કઈ ન આપનારા એટલા મોગમમાં એટલી બધી એટલી બધી સરસ વજનમાં ફરતા હોય છે કે અમને અમને એમ થાય કે આને અમને અડધી કોફી જ આપવા જેવી. શાંતિથી મમ્મી પપ્પા જોડે વાતો કરીને ટેબલ પર જમવા વાળો છોકરો તો છે. યસ સોરી, અમે જરા બીજા રૂટ પર જઈને પાછા. તેજસભાઈ એનાથી વધુ આગળ એક રાવલમાં વી લખી નાખેલું ઠોકરો મારી દીધી મેં એ વસ્તુ. મેં કીધું આટલી જો આટલી જો તમારામાં એ શિસ્ત અથવા એ કહેવાય ને કે આટલું બી ચીવટ ના હોય તમારામાં તો મારે કામ જ નથી કરવું. તો તમે ફ્લોર પર શું કરશો? એટલે એ પહેલેથી એ સ્વભાવની રીતે બહુ છે. એટલે મારે ના પાડવાનું. અને ઘણી વાર જે માણે કીધું કે બે વસ્તુ હોવી જોઈએ, કાં ક્રિએટિવ સેટિસ્ફેક્શન અને કાં ફાઇનાન્શિયલ સેટિસ્ફેક્શન. ઘણી વાર એનાથી ઉપર જતું રહે છે. હમણાં હમણાં ગયા અઠવાડિયાની ઘટના છે. ના એટલે કેવી રીતે મેં એમને વોઇસ નોટમાં એવી રીતે લખીને મૂકું. મેં કીધું કે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, ત્રીજું હું પહેલાં આખી વાંચી જાઉં પછી નરેશન સાંભળ કે મેં વાંચી લીધી છે. મેં મારા માગજમાં એક એનું ઓલું એક ચિત્ર બનાવી લીધું, તારું ચિત્ર શું છે, તું શું વાર્તા કહેવા માંગે છે, અને પછી એ ભેગું કરીને જો એમાંથી સરસ થતું તો એનું રૂપક શું તૈયાર થાય છે. પછી મેં મેસેજ મૂક્યું કે મહા મુસીબતે ત્રીજું પાનું મારાથી ફર્યું છે. મોતિયા મરી ગયા છે મારા ત્રણ પાના વાંચ, ત્રણ જ પાના, એની બી એફએસ વાળો જેટલા આટલા જ. વાત હું ન્યાય નહીં આપી શકું આ પિક્ચર. અને એ લોકો બહુ જ સારા હતા કે બહુ જ સારા. હા ના, એવું નહીં કે આ ના બને એવું. હા મેં એમ જ મેં એમને કીધું કે તું ના બને, તેરા ઘર જઈને ગઈશ મેં. એટલે એ વાળું નથી મેં લખ્યું. મેં કીધું કે હું ન્યાય નહીં આપી શકું, તમારે જે આ કરવું છે એ બીજા કોઈ પાસે કરવું, એટલે મારાથી આ નહીં જ થઈ શકે. તમારા કયા એવા શબ્દો હોય છે જેથી પ્રોડ્યુસરે સમજી જવું જોઈએ કે આ આપણો મેળ નહીં પડે, આ ના પાડે, ડેટ નથી, બહુ પૈસા મળે, આ બધા ઘણા બધા મારા બોલાવે છે. જેન્યુઇન કે તો મારે કા પછી મારા ઈચ્છા અમુક જે આપણે શરૂ શરૂમાં જે નવી આ બધી પિક્ચરો હિટ ગઈ ને બધા હતા એમાં હું આપણી ઓફિસ ઉપર બરોડા રોગી પર મને રાહુલ વિનીતને મળવા માટે બહુ બધા પ્રોડ્યુસરો પૈસા લઈ લઈને અમુક અમુક અમાઉન્ટ લઈને આવે કે આપણી પાસે આટલા રૂપિયા પડ્યા છે. તો એવું બી કીધેલું છે કે આ પૈસા તમે એકદમ હાર્ડન્ડ મની છે કે તમે માલે તું જાર માણસ છો એમ. તો કે ના ના, હાર્ડન્ડ મની છે ને આટલા જ અમે તો ના કરતા હમણાં ના કરાય. તમારે એકદમ તૈયારી એવી હોવી જોઈએ કે ત્રણેક પિક્ચરો કરશો, ત્રણેય પિક્ચરો માંથી આતે અને વ્યવસ્થિત, એટલે એકદમ વ્યવસ્થિત ગાઈડ ખુશ થઈને ગયા હોય કે ભાઈ તમે તો વ્યવસ્થિત જેન્યુઇન જ્ઞાન આપ્યું ઇન્ડસ્ટ્રી વિશે, બાકી બધા તો એવું જ કે કરી જ ન થાય. કરેક્ટ, એ કરી નાખવા વાળા લોકો પ્રોડ્યુસર્સ ને તો તમે કહેતા જ હશો, પણ ડિરેક્ટર્સ ને ઇન્ડિવિડ્યુઅલી, ડિરેક્ટર્સ ને જેટલાની સાથે કામ કરે છે સરસ અનુભવ રહ્યા છે ને કેટલાક યાદગાર રહ્યા છે. ડિરેક્ટર્સ ને જો એક વાક્યમાં કંઈક કહેવું હોય હવે આટલા અનુભવ પછી તમારે શું કહેવું? એટલે ડિરેક્ટ માનસે નહી ગુણ એટલે તો ખાસ કહો. સોરી, મને ડિરેક્ટર ડિરેક્ટર ફેર
થઈ જાય એટલે અમુક જો એનો એનો રેન્જ કેવો છે એક એનો વ્યાપ એટલો છે કે કોકને એમ કેવું પડે કે મને એવું લાગે છે જેમની જોડે મને કામ કરવાની મજા ના આવી હોય ક્યાં તો જો એવું લાગશે તો હું એવું ડેફિનેટલી કહેવા માંગુ છું કે સ્ટડી ધ ક્રાફ્ટ એન્ડ ધેન ટ્રાય કારણ કે જસ્ટ ડોન્ટ બીકોઝ પૈસા જેને કરવા મળે છે એવું ના કરશો તમે થોડુંક થોડું આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારાથી એડી નહીં થતું તમારે હવે એવા સ્ટેજ પર આવી ગયા છો કે તમે હવે કોઈને અસિસ્ટ ના કરી શકો ધેન ઇફ યુ હેવ મની ગો અબ્રોડ સ્ટડી ધ ક્રાફ્ટ એટલા બધા આના ક્લાસીસ છે એટલા બધા વર્કશોપ્સ થાય છે અરાઉન્ડ ધ ગ્લોબ એટલે મારી પોતાની ઈચ્છા એવી છે હું વર્ષોથી સેવ કરી રહ્યો છું કે મારે એક વાર એક્ટિંગ કોર્સ કરો ઇન્ડિયાની બહાર જવું છે તો એ જો મને હજુ એવી બુક છે અને બધાને હોવી જ જોઈએ તો જે લોકોની ફિલ્મ જેમણે કરી છે એને ખબર પડી છે એમને કે એમની ફિલ્મ નહીં ચાલી બીકોઝ ઓફ ધ ડિરેક્શન કરેક્ટ તો એ લોકો એવો કોઈ કોર્સ કરે મારી જોડે એવા એક જ ડિરેક્ટરને મેં ઘણો ટાઈમ આપ્યો તો એ ડિરેક્ટરનું હું કહીશ તો શું થયું કે હા યાર એટલે એમાં પછી મેં છે ને એમને એટલે પછી છેલ્લે લેવલ પર એવું કહી દીધું કે મેં કીધું કે કાં તો તમે સ્ટોપ કરી દો અને કાં તો એવું કરો કે તમે કંઈક વંડર્સ પાડવા એવું આવવું જોઈએ સબ્જેક્ટમાં વંડર નથી મેકિંગમાં પણ એટલું વંડર્સ જોઈએ સો સમટાઈમ્સ ખાલી વિષય ઉપર હા પાડવાથી ફિલ્મ સારી લાગશે એવી આશા સહ પ્રોજેક્ટ કર્યાનો ખરાબ અનુભવ થયો છે એમ સો એ હું એમને કહેતો હોઉં કે યાર ના કરશો અને એવા ડિરેક્ટરને હું જેન્યુઅલી એમ કહું છું કે યુ નીડ ટુ ડુ સ્ક્રિપ્ટિંગ યુ નીડ ટુ ડુ પ્રી પ્રોડક્શન યુ નીડ ટુ ડુ મની પ્લાનિંગ યુ નીડ ટુ ડુ એવરીથિંગ ટિલ ધ ફ્રાઈડે રિલીઝ ત્યાં સુધી ના થાય ને ત્યાં સુધી તમે આરામ કરો એમનો એમ બી સ્વભાવ એમનો મસ્ત છે એટલે એટલે એ કરે વધારે સારું આઈ ફીલ કે એમ ચિંતા નથી ને લોકોના પૈસા કોન્સ્ટન્ટલી રીતે ડૂબાઈ શકાય યાર એમ એવું મને બહુ ટેન્શન થઈ જાય એક ડિરેક્ટર આજે રાડો માટે પ્રોડ્યુસર કેમ આવે કારણ કે હી હેઝ ગીવન છેલ્લો દિવસ શું થયું નાડી દોષ એવરીથિંગ પછી રાડો માટે કોઈને એમ થાય જીગર કરીને કે તું બસ ચલ કરી લગભગ 90% ફિલ્મ તમારી એઈટ છે સાહેબ આવો આપણે કરીએ જોડે પછી 14 કરોડ બી નાખે ને 15 કરોડ બી નાખે દેટ ઇઝ અ પાર્ટ ટાઈમ પણ કોન્સ્ટન્ટલી તમે એક મિનિમલિસ્ટિક બજેટમાં પ્લાન કરી કરી કરીને યુ આર ગિવિંગ ફેલિયર્સ 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 તને એમ ના થાય કે યાર વોટ આઈ એમ ડુઈંગ યાર શું ચાલી રહ્યું છે જીવનમાં એમ એઝ અ ડિરેક્ટર એ કોન્શિયસનેસ તો હોય ને કે કોઈ મારા ડિરેક્ટર તરીકે મને 3 કરોડ એક ફિલ્મના ગણતા હોય તો 5 તરીકે 15 કરોડ રૂપિયા આપ્યા હોય તો એના કલેક્શન 15 કરોડ હજી નથી પહોંચ્યું 3 ફિલ્મ 5 તો આ બધું એ બધા જે વિચારો છે ને બહુ સહજ રીતે જોવા જોઈએ અને પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકે પોતાના પૈસા છે ને એમ રીતે જ ફિલ્મ બનાવી દેન ઓનલી યુ કેન સર્વાઈવ બાકી નોટ એટ ઓલ પણ કદાચ એક ડિરેક્ટર ઇન જનરલ તમારે કઈક દરેક ડિરેક્ટરને કઈક કહેવું હોય એઝ એન એક્ટર એઝ એન એક્ટર મારે અત્યારે જે રીતે ગુજરાતી સિનેમા જે ફેઝમાં જે એ પહેલા તો એ વસ્તુ કહેવી છે કે દરેક ની જોડે છે ને એ કમર્શિયલ ગોલ હોવો જોઈએ જેમ મલારે એમણે કહ્યું કે બજેટ એનું ફિક્સ હોવું જોઈએ એ જેટલું ધ્યાન તમે સ્ટોરી સ્ક્રીન પ્લે અને એમાં આપો છો અને એટલું જ ધ્યાન તમે કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવલી તમારી વાર્તાને કહી શકો છો અને લોકો સુધી પહોંચાડી શકો છો એ ગોલ એમનો હોવો જોઈએ ક્યારેક ક્યારેક અમુક જગ્યાઓ પણ બહુ ટ્રિકી હોય છે વાર્તાની અંદર કે જ્યાં સપોઝ એક્ટરને કે ડીઓપીને એવું હોય કે યાર આ સીન માનો જેમ અમારે પરફોર્મ કરવાનું એવી રીતે ક્યારેક ક્યારેક ડિરેક્ટર્સને પણ એવી ઈચ્છા હોય છે કે યાર હું અહીંયા આ સીન આવી લઉં એટલે મને બહુ બધા વખાણ મળશે પણ એ સીન બતાવવાથી તમે તમારી જે ઓડિયન્સ જે છે કારણ કે જે આર્ટ હાઉસ ફિલ્મ હોય છે અને કમર્શિયલ ફિલ્મ હોય છે એ બંને બહુ ડિફરન્ટ છે એટલે આપણને ખબર છે કે એમાં કેવા ડિફરન્ટ હોય છે આર્ટ હાઉસ ફિલ્મ તમે કદાચ રિલીઝ કરો તો ઓડિયન્સ સુઈ જાય એવું બની શકે તો તમે એ મગજમાં રાખીને અને એ પ્રકારે જે એક્ઝિક્યુટ કરો જેટલા પણ ડિરેક્ટર આવવાના હોય અને જ્યારે તમે પહેલી વાર બનાવી રહ્યા હોય ફિલ્મ અથવા તો બીજા બીજી ત્રીજી વાર બનાવી રહ્યા હોય ત્યારે એક પ્રકારનો ઉત્સાહ હોય કે હું પ્રૂવ કરું મારી જાતને એ પ્રૂવ કરવામાં તમે છે ને ફિલ્મ મેકિંગની આર્ટ અને એમાં પ્રૂવ કરવા કરતા અકોર્ડિંગ ટુ મી મારો ગોલ એવો એવું મારું માનવું છે કે તમારો ગોલ એવો હોવો જોઈએ કે તમારી જે સ્કિલ છે એ બોક્સ ઓફિસ પર પ્રૂવ થવી જોઈએ ના કે રિવ્યુઝમાં કે યાર આ શું શોટ લીધો આ શું છે ઓફકોર્સ જો તમે બંનેનું કોમ્બિનેશન કરો છો તો એ તો બ્રિલિયન્ટ છે સૌથી પહેલાં એ જ હોવું જોઈએ પણ એ બહુ ડિફિકલ્ટ છે અચીવ કરવું કે તમે બોક્સ ઓફિસ પર બી પ્રૂવ કરો છો અને ક્રિટિક્સ હોય કે પછી સિનેમા લવર્સ હોય એમને પણ તમે પ્લીઝ કરો છો
પણ એ સેકન્ડરી વસ્તુ હતી. આઈ હોપ ધ ઓલ ધ ડિરેક્ટર્સ આર વોચિંગ ધીસ ઇન્ટરવ્યુ એન્ડ આઈ એમ શ્યોર ધે વિલ સેન્ડ ઇટ ટુ યા યા એમને મોકલીશું ભાઈ. જો મને જે કેવડાવો છે બધા આખો 28મી મિનિટે ફોરવર્ડ કરીને આ જોઈએ. એક ક્લિપ તો મને ખબર છે એમના વાયરલ થશે આમાંથી આજના આટલા કરવા. મારું એવું કેવું છે કે જે સારા ડિરેક્ટરો છે એમને કંઈ કહેવાની જરૂર નથી અને જે ખરાબ ડિરેક્ટરો છે એમને કંઈ કહેવાનો ફાયદો નથી. કદાચ જો એ ત્યાં સુધી પહોંચે તો ઘણા બિન અનુભવી ડિરેક્ટર્સ હોઈ શકે છે. ખાલી મારે એટલું કહેવું છે કે આ અત્યાર સુધી થયું હોય ન થયું હોય આપણા ફિલ્મોમાં, મારી ફિલ્મોમાં તો ક્યાંય ન થયું એટલે મને ખબર છે, બટ આ કરવું છે એ લોકો માટે સારું છે, ઇન્ડસ્ટ્રી માટે સારું છે, બધા માટે સારું છે. કદાચ તમે બિન અનુભવી હોય અથવા બે ત્રણ પિક્ચરો ન કરી હોય, પહેલી જ પિક્ચર કેવું કે, તો તમારી ફિલ્મ રિલીઝ થતા પહેલા એક એનું ટેસ્ટ રન, જે હિન્દીમાં પણ થાય છે નાના સ્ટુડિયોઝમાં, એક ટેસ્ટ રન કરી જુઓ. કારણ કે ઘણા બધા પ્રોડ્યુસર્સને એમ છે કે આ તો આપણી વાર્તા, આ મારી લાઈફ સ્ટોરી છે, બહુ જ બેસ્ટ છે, અને તારાથી બી વધારે રસપ્રદ વાર્તાઓ બધાની છે. જેનાથી એ ફિલ્મ રિલીઝ થતા અથવા એને મોકલતા પહેલા તમે એમાં સુધારા વધારા કરી શકો એટલી ખેલદીલી અથવા એટલું ઓપન માઇન્ડસેટ રાખવું છે. દિશા સૂચક માણસ બરાબર, તો બીજા બધા જે 100 લોકો છે ને એની ચિંધેલી દિશા ઉપર કામ કરવા, પણ એ બધા જે ઇન્ડિવિજ્યુઅલી જે કામ કરી રહ્યા છે ને એ બધા બી એટલા જ ઇન્વોલ્વ રાખવા એ બી એની જવાબદારી છે. અને પછી છેલ્લે અલ્ટિમેટલી એ બધાને સાથે રાખીને હું તો, આપણે તો આપણી પિક્ચર કોઈ બી હોય છે યુ નોઝ ઇટ, કે અમે અમારા અમુક નોન ફિલ્મી દોસ્તોને પણ એનો એક સ્ક્રીનિંગ બતાવીએ છીએ, પછી આ ફિલ્મના જેટલા બી ક્રુ છે એને બધાને બતાવીએ છીએ, એની બધા સાથે ચર્ચા કરીએ છીએ અને અલ્ટિમેટલી પછી ફાઇનલ એડિટ કરીએ છીએ એવું છે. એટલે ફર્સ્ટ એડિટ પછી આવું બધા જોડે બેસીને એની જે, હું એમ કહું છું કે આપણે ગ્રુપમાં કામ કરવાના લોકો છે, સાથે મળીને આગળ વધવાની વાત છે. અહીંયા ક્યારે એવું થવાનું નથી ને ક્યારે બી નથી. બધા બધા નામ લેતા હોય કે એક એક્ટરના કારણે કદાચ પિક્ચર ચાલી છે કે એક ડિરેક્ટરના કારણે, એવું હોતું નથી ક્યારે. એક સરસ મજાનો સવાલ બીજો વચ્ચે મને એ સૂચે છે, એક્ટર્સ તરીકે તમને લોકોને ખાસ, તમને જીવનમાં કદાચ એક બહુ જ મહત્વનો નડતો શબ્દ એ હશે ઇમેજ, જે તમને સતત ક્યાંક ને ક્યાંક તમારી ઇમેજ કે તમારું એક તમારે, તમે આ ચોખામાં વધારે ફિટ બેસો છો એવી લોકોની ધારણા કે માન્યતા તમને ઘણી બધી તમારા રસ્તામાં આડે આવતી હશે. એ ક્ષણે મારે ખાસ પૂછવું છે કે આ આખે આખા આ વિચારસરણીને કઈ રીતે બ્રેક કરો છો? તમને લાગે છે કે તમારી કોઈ ઇમેજ છે અને એ ઇમેજને તોડવા માટે માઇકલ છે, મયુર છે, તો એને કદાચ આ પ્રકારનું આપો કે ચિંતને હવે આવી બે ફિલ્મો કરી એટલે આપણે આને આવી રીતે જુઓ. આ તમને આ શબ્દ, આ સ્ટીરિયોટાઇપિંગ થઈ જવું કે ટાઇપકાસ્ટ થઈ જવું, આ બધું બહુ નડતું હશે. હાઉ ડુ યુ ડીલ વિથ ધેટ? વી કેન ઓનલી ટ્રાય એકચ્યુઅલી ટુ બી વેરી ઓનેસ્ટ. મને એવું લાગે છે કે આટલા વર્ષોથી કોશિશ એ જ રહી છે કે કંઈ, જો કે મારી પર્સનલી વાત કરું તો લોયની ઇમેજ છપાયા પછી મારી પાસે કંઈ નવું આવ્યું જ નહીં 3-4 વર્ષ સુધી, અને પછી તમે ક્યાં સુધી કામ ના બી કરો. એટલે હું મને તો બહુ બધી વાર વાત કરી બી ચૂક્યા છે કે શું કરવું મને એવું, પણ એનું કદાચ બહુ ટાઈમ સુધી સોલ્યુશન નહોતું. અને એનું એક વન ઓફ ધ મેજર રીઝન ઇઝ કાસ્ટિંગની જે પ્રોસેસ છે ને એ અહીંયા ઓછી છે. એસ કાસ્ટિંગ ડિરેક્ટર્સ કોઈ નથી, એક જ કંપની જે વ્યવસ્થિત કામ કરે છે, અભિજીતભાઈ કાસ્ટિંગ કંપની જે છે એ કરે છે. તો એક તો મેકર્સ એવી રીતે જોવે તો કદાચ કંઈક થાય, મેકર્સ એક્સપેરિમેન્ટ કરવા તૈયાર હોય તો કંઈ થાય, પણ ડેફિનેટલી ઇમેજ મળે છે. કારણ કે કોઈ એક્ટરને કેમ એક જ જાતનું કામ કરે, એક્ટર્સ હોય તો એવું હોય કે યાર હું બધું કરું. હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? હાઉ ડુ યુ બ્રેક ધેટ? આઈ મીન આઈ ડોન્ટ ડેલિબરેટલી વેઇટ
for a good or new innovative roles, or so you just compromise something? What I did was I kept doing those films for a while, and पच्चीस ब्रेक ले लिया, and मैं लोगों ने केवल उन चालू करे कि मारे नहीं करूँ यार एक मारे I don't want to be the best friend, I don't want to do those farcical comedy anymore. મારે ખાલી નથી હસાવવાનું. સો આઈ એમ શ્યોર કે ચેતન ભાઈ ને પણ રેવા કર્યા પછી એવું થતું હશે કે બહુ જ મીનિંગફુલ, બહુ જ સાહિત્યિક કે કંઈક એવા પ્રકારની ડેપ્થ વાળી અને કંઈક યુ નો એ પ્રકારની મૂવી માટે જ પીપલ મસ્ટ હેવ સીન યુ. હા આપણે કહી સોરી અનુભવ ગુપ્તા તમને પૂછું છું કે હવે કઈ નવલ કથા પરની ફિલ્મ બનાવો છો? પણ હું મારું તો એવું કહું છું કે નવલ કથા પરની ફિલ્મ બનાવો. નથી એવા લોકો બી બહુ કે જે લોકો મીનિંગફુલ બહુ કામ બી કરતા હોય, એટલે બહુ એવા ઓફરો નથી આવી. અને બીજું મેં જો કે હજી ત્રણ જ પિક્ચર આવી છે આપણી, એટલે એવો ટાઈપકાસ્ટ થવા વાળો બી હજી ગોઠવણ થઈ નથી એવી કે ટાઈપકાસ્ટ થવાય, કેમ કે બાગડ બિલ્લા એક પિયર ફાધર અને રેવા, પણ હા ઓફકોર્સ કે હા એ બધા સિરિયસ સિન્સિયર સિન્સિયર રોલ હતા ને એ બધું બરાબર છે, પણ પોઈન્ટ એ જ છે કે મારા હિસાબે છે ને એક્ટર કરતા એ મેકરે જ વધારે વિચારવા વાળી વાત છે. એક્ટર તો ચલો ઓફકોર્સ એ, પણ એને જેવું એને કીધું એમ કે એને કેટલા દિવસ સુધી બંધ નહીં કરે કામ, પછી અલ્ટિમેટલી એ ટાઈપનો લોય ટાઈપનો રોલ એ કરશે બી ખરો આગળના, પણ મેકરોએ મારા હિસાબે વિચારવું જોઈએ કે આ ભાઈને હું આ રીતે પણ યુઝ કરી શકીશ અથવા આવી રીતે પણ આનો કાસ્ટ કરી શકાય છે, એની દ્રષ્ટિ બી હોવી જોઈએ. ઓજસ સાથે હમણાં થયું અને કમ્પ્લીટલી એક જુદા જોનરમાં હુંડારી હીરમાં તમે, મારે કદાચ પદાર્પણ જ્યારે થયેલું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે છે, જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ થયું ત્યારે પહેલાંથી એક એવી કે સ્ટેન્ડઅપ કોમેડી, સ્ટેન્ડઅપ કોમેડી એક હતા એ, પ્લસ ટેલિવિઝનમાં કલર્સ માટે હું કરતો હતો એ બી કોમેડી સિરિયલ્સ જ હતી, બટ જે વળાંક આવતા ગયા જેમ કે ફોર એક્ઝામ્પલ ચોર બની થંડગાટ કરે છે આ છે કે જેમાં કોમેડી કહું, પછી ફોર્ચ્યુનેટલી આમાં શું છે કે એઝ યુ ધ ક્વેશ્ચન ગોઝ કે હાઉ ડુ યુ બ્રેક દેટ, તો તમે વૈવિધ્ય શોધો કામમાં, મળશે તો સારું થશે જ, બટ કામ પછી આવે અને એવા પેલા કહેવાય કે ઘોડા પર પૈસા લગાડવા વાળા વ્યક્તિ હોવા જોઈએ કે જે જ્યારે લેડી સ્પેશિયલ આવી મારી સિરિયલ પર, તો ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ એન્ડ આઈ ગિવ કમ્પ્લીટ ક્રેડિટ ટુ ઇટ બીકોઝ કેટલો સિરિયસ અને એવો હતો. ફોર એક્ઝામ્પલ ચલો એ થયું, પછી પાછો ધીમે ધીમે અલગ 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 કરતા ગયા, એમાં પછી વૈવિધ્ય બીજું આપનાર કે ભાઈ પાછું કોમેડી કંઈક સારી ગયું, પછી એક સ્ટેન્ડઅપ કોમેડીનું કામ તો ચાલુ છે જ છે, એની સાથે પછી ઓકે તો પછી સરસર સરલા નાટક કર્યું, અતિશય પોએટિક સિરિયસ રોલ, એમાંય પાછો દીર્ઘ ગંભીર રોલ એ કરી, એટલે એ વૈવિધ્ય આપતા જવું, પછી લોકોને શું છે આ આપણી લાઈન એવી છે કે ભાઈ એમાં તમે સ્વીકાર્ય છો કે નહીં એ તમને તરત કહી દે કે આ અને અને મેં અમુક એક્ટર્સ એવા બી જોયા છે આપણે બધો ઓળખીએ છીએ એ લોકો કે જે લોકોએ કીધું કે ના પણ મારે એ જ કરવું છે, તું સારો કલાકાર છો તું આ બી કરશે, ના પણ મારે આ જ કરવું, ઘણી ક્લેરિટી ઘણી સ્પષ્ટતા, જો એમાં હોય કંઈક બહુ સારું કોઈ ખોટું હોય એબ્સોલ્યુટલી એમાં કંઈ જ ખોટું નથી, એ વૈવિધ્ય શોધવું અને એ બ્રેક તો એ બ્રેક થતું જ રહે છે સતત કરતા રહો, પછી એકવાર એ સ્વીકૃતિ આવી ગઈ અને ઓડિયન્સની સ્વીકૃતિ એ બહુ જ જરૂરી છે, કારણ કે આપણે બહુ ખ્યાતનામ કલાકારોને એવી રીતે હિન્દીમાં બી જોયા છે કે જે લોકો કદાચ એક્સપેરિમેન્ટ કરવા જાય છે અને પછી ઓડિયન્સ અસ્વીકાર કરી આપે છે. મેં તો એવા એક્સપિરિયન્સ કર્યા બી છે, એટલે મને એવું ઘણી વાર લાગતું હોય છે કે તમે જે જગ્યાએથી રોજ દૂધ મંગાવતા હો અને ડેરી ચેન્જ થાય તો કાં તો સદે કાં તો નાય છે, એટલે એટલે આજે સદવા વાળી જે વાત છે ને એ એવી છે કે પોતાને જ ખબર હોવી જોઈએ કે શું છે. મને જ્યારે મેં સાહેબનું પ્રેમિયર જોયું મને એમ થયું કે લોચો પડી જશે યાર, આ નહીં મેળ પડે એમ, કેશ ઓન ડિલિવરી વખતે મને એવું હતું કે બહુ જ અલગ સબ્જેક્ટ હતો, મેં ક્યારે એક્સપ્લોર કર્યો જ નહોતો એવું સબ્જેક્ટ એમ, તો મને એમ થયું કે યાર આ વર્ક થઈ જાય તો મજા પડી જશે એમ, પણ એ બી ના થયું, એટલે ઇટ ઇઝ અ ટ્રાય એન્ડ ટેસ્ટ જોબ ટિલ ધ લાસ્ટ બ્રેથ, ધેર ઇઝ નો ફોર્મ્યુલા ટુ ડીલ વિથ ઇટ. ના પણ એનો મને બહુ સંતોષ છે અને એનો મને બહુ આનંદ છે કે મેં એ વસ્તુને ચૂઝ કરી. બહુ એક્ટર્સ જેમ કે આઈ ઓલવેઝ લવ સિદ્ધાનંદરિયા ઇન કોમેડી, પણ જ્યારે સિરિયસ કરવા જાય ત્યારે મને એમ થાય કે યાર આ બી સરસ કરે છે તો કેમ આ બધું કેમ નથી ચાલતું, કેમ શું થાય છે એવું. તો મને જ્યારે અમારા બંનેનો મેલો ઇન્ટરવ્યુ હતો ત્યારે એમણે મને એવું કીધું કે મલાર મને એવું છે કે હું છે ને 22 વર્ષથી લોકોના ઘરમાં જતો રહ્યો છું, એટલે મને છે ને ઘરમાંથી બહાર કાઢીને આમ દરવાજો બંધ થાય ને એવી ફીલ નથી આવતી, એટલે મને એવું થાય છે કે ના યાર લોકો એન્જોય કરે છે ને આ ચાલે છે તો લેટ્સ મેક ધીસ, વાય શુડ આઈ ચેન્જ. અને આઈ મને એવું લાગે કે અત્યારનું જે એજ ગ્રુપ છે આપણા આપણા સૌનું એમાં એક્સપેરિમેન્ટ ઇઝ ધ ન્યૂ ઓછા એક્ટરો એવા હોય છે કે જે પોતે ચોઇસ કરતા હોય. આઈ થિંક એક્ટર અને ઇમેજ એ
બહુ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રિકી સિચ્યુએશન છે. અને એમાં છે ને ઘણા બધા જેટલા પણ સક્સેસફુલ એક્ટર્સ તમે જોયા હશે, તો એમાં તમે જોયું હશે કે કોઈ એક્ટર એક ઇમેજમાં બંધાઈ ગયો અને પછી એ એ જ પ્રકારની ફિલ્મો કરે છે કે ફિલ્મો ચાલે છે અને ગજબ રીતે ચાલે છે. જેમ કે અમિતાભ બચ્ચન સાહેબ હતા, તેમનું વિજય નામ, હવે વિજય નામની કેટલી ફિલ્મો જોઈ છે તમે, એ જ એંગ્રી યંગ મેનની ઇમેજમાં કેટલું બધું એન્ટરટેઇનમેન્ટ, એ એક જ કેરેક્ટર દ્વારા એમણે કેટલા બધા સોશિયલ ઇશ્યુઝથી લઈને કેટલી બધી જગ્યાએ વાતચીત કરી. શાહરૂખ ખાનનું રાહુલ અને રાજની જે ઇમેજ હતી, એ ઇમેજ એમણે કેરી ફોરવર્ડ કરીને સલમાન ખાનનું પ્રેમ છે, તો એવી રીતે એ બહુ સારી વસ્તુ છે. જો એ એક્ટર પણ એનાથી ખુશ હોય, એ ઇમેજ, આમ તો કોઈ એક્ટર ખુશ ના હોય, દરેક એક્ટરને બહુ વર્સેટાઇલ કામ કરવું હોય, બટ અમુક સ્પેસ એવી હોય છે કે જ્યાં તમે કન્વિનિયન્ટ હોઈ શકો છો અને એ તમે ચૂઝ કરો છો કે યાર મારે, જેમ કે સિદ્ધાર્થભાઈનું તમે નામ લીધું, તો એ ધમાલ જ કરવાનું છે ગુજુભાઈમાં કેવી રીતે કોમેડી કરવાનું છે. અને મધાર જે કોમેડી કરે છે એ બહુ ફિનોમિનલ છે, એ ઇરિપ્લેસેબલ લાગે છે મને કે મધાર જ કરી શકે, તો એ પ્રકારની જે ઇમેજ જે છે એ ચૂઝ કરે છે. પણ ટ્રિકી સિચ્યુએશન ક્યાં આવે છે કે સપોઝ પંકજ ત્રિપાઠી જેવા એક્ટર હોય તો એ સપોર્ટિંગ કાસ્ટમાં તમને બહુ ફિનોમિનલ લાગશે, પણ લીડ તરીકે તમે એને એક્સેપ્ટ કરશો ત્યાં એ બહુ ટ્રિકી ફિનોમિના છે. મારી સાથે પર્સનલી થયું છે, છેલ્લો દિવસ વખતે મારા બહુ બેસી નતા અને પછી બહુ જ બધા લોકો કહ્યું કે ગુજરાતી ફિલ્મ નવો કોમેડિયન મળી ગયો, રમેશ મહેતા મળી ગયા આપણને, એ પ્રકારની અને એ જ પ્રકારના મને રોલ્સ ઓફર થયા છે કે તમારે આઈને અમોને દમો કરવાનો છે, અમોને દમો. અને મારે એ કોન્શિયસલી મને ખબર હતી કે મારે કોઈ આ નથી કરવું, મારે બહુ ડિફરન્ટ ડિફરન્ટ જોનરા અને કેરેક્ટર્સ પ્લે કરવા છે. એટલે મેં લગભગ બધી જ એ સ્ક્રિપ્ટ જેટલી પણ હતી એ બધી જ મેં નથી કરી બાય ચોઈસ કે નથી કરવું વાંધો નહીં, હું સારી સ્ક્રિપ્ટની અને કોઈક ફિલ્મ મેકર હશે ને કે જેને મારામાં પોટેન્શિયલ દેખાશે તો ત્યાં સુધી હું કામ કરતો રહીશ કે મારે જે પ્રકારનું કામ કરવું છે, મારે જે પ્રકારની ઇમેજ જોઈએ એ પ્રકારે હું કામ કરું. ઓકે, સો ઇટ્સ વેઇટ એન્ડ વોચ, આઈ થિંક ધેટ્સ ધી ફોર્મ્યુલા. ઓકે, તમે સરસ મજાના અભિનયને અદાકારી કરીને બેઠા છો અને 2022માં મારે એક સવાલ પૂછવો છે, તમારા સિવાય ઇન્ડસ્ટ્રીમાં તમે જોઈ લો સૌથી સારો બીજો એક્ટર, તમને એટલે તમારો પ્રિય એક્ટર અહીંયા બેઠા છે એ સિવાયના જે બહાર બીજા કામ કરે છે, એમાંથી તમારા પ્રિય કોણ છે, તમને કોની અદાકારી જોવામાં વધારે મજા પડે છે, કે તમે કદાચ અપેક્ષા કરો છો કે આ 2023માં કંઈક સરસ નવું લઈને આવશે, આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. આ પાંચ સિવાયના નામો એ આઈ થિંક એ પ્રશ્નનો જવાબ પણ મને એમાં, કારણ બીકોઝ 2023ની તમે વાત, યસ યસ, અને ફિલ્મ આવી જઈ છે અને એ લગભગ જૂ જેવા કલાકારો હશે જેમને જો કદાચ છોકરી હોય તો એમના પ્રેમમાં ન હોય અને જો તમે પુરુષ હો તો તમે એક મેન ક્રશ તરીકે હોય, અને અતિશય અતિશય એટલે અતિ અતિશય સિલેક્ટિવ કામ તેઓ કરતા હોય છે. એ ધર્મેન્દ્ર ગોહિલ, ધર્મેન્દ્ર ગોહિલને તમે સ્ટેજ ઉપર જોયા પછી તમે આમ જે આમ ટ્રાન્સમાં જો જતા રહ્યો છે, એટલે એમને જોવાની એક અદમ્ય ઈચ્છા, અને કે એ જંખના તો રહેવાની છે કે હવે બીજું શું કરશો, અને બહુ ઓછું કરો, પણ એ જે આવી જ રહી છે. એબ્સોલ્યુટલી, ધર્મેન્દ્ર ગોહિલની વાત નીકળી છે તો હું આ કહ્યા વગર નથી રહી શકતો. ધર્મેન્દ્ર ગોહિલ સાથે જલસો એક સરસ મજાનો પોડકાસ્ટ ક્રિએટ કર્યો છે, ગુજરાતનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ગુજરાત, જેમાં લગભગ કચ્છની પ્લેટોનિક મૂવમેન્ટથી લઈને 1960માં ગુજરાતનું નિર્માણ થયું આટલા વર્ષોનો ઇતિહાસ ધર્મેન્દ્રભાઈ નેરેટ કરી રહ્યા છે, એપિસોડ બાય એપિસોડ, સદીઓથી સદીઓ સુધીની આ વાર્તા છે, અદ્ભુત છે. તમે પ્લીઝ જઈને સાંભળજો જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ ઉપર, હિસ્ટ્રી ઓફ ગુજરાત, ધર્મેન્દ્ર ગોહિલના અવાજમાં અને અદ્ભુત રીતે એમણે આ વાત પ્રસ્તુત કરી છે, તમને મજા પડવી જોઈએ, અમને પ્રતિભાવ પણ આપજો, તમે લોકો પણ સાંભળજો એન્ડ પ્લીઝ શેર. યસ યસ, યે મિત્ર, મને એક તો ઓફકોર્સ આ નામ તો રહેશે જ, એવું છે. નવા નામમાં મને એવું લાગે છે કે નેક્સ્ટ યર મને રોનક દેખાઈ રહ્યો છે, એક્ઝેક્ટલી, બીકોઝ એનું આ વર્ષ અદ્ભુત, અને પરમ મિત્રો હોવાથી ખબર છે કે શું કરી રહ્યો છે, અને ટેલેન્ટેડ તો છે, કારણ કે અમે લોકો ફેમિલી સર્કસ કરી ત્યારથી દેખાતું હતું કે હી ઇઝ ગોઈંગ ટુ ડુ સમથિંગ. રોનક, અને નીલમબેન, નીલમબેન, ઓકે, આઈ રિયલી અડોર હર એઝ એન આખી એક્ટ્રેસ, મારા સૌથી ફેવરિટ નીલમબેન છે એઝ અ પરફોર્મર.
હું રોનક કામદાર જયેશ મોરે અને નીલમ પંચાલ પર ફોકસ કરીશ અને આઈ વોન્ટ ટુ સી થ્રી ત્રણે જણને એક જ ફિલ્મમાં. એટલું બધું મને એ ત્રણના પરફોર્મન્સીસ ગમ્યા છે. સોશિયલ મીડિયા અલગ છે ત્રણેયના, એટલે એમાં જતા નથી, પણ રોનકના એ જે સબ્જેક્ટની એને ખબર નહીં બહુ વખત પછી એ સેન્સ આવી, અથવા જે એણે ચૂઝ કર્યા છે અને એ વર્ક કર્યા, જેમાં નાડીદોષ અને ચબૂતરો આ બે અદ્ભુત સિનેમા ગુજરાતી ફિલ્મોને મળ્યા, મજા પડી જાય એવા વિષયો, અને રોનકના પરફોર્મન્સીસ વાઇઝ હું કહું છું બેઝિકલી. એટલે રોનક, જયેશ મોરે ઓફકોર્સ અને નીલમ પંચાલ. મને તો અમારા પાંચ સિવાય યશ છે. યશનો હમણાં જે ડેની જીગરમેનનો જે લુક આવ્યો છે એ બહુ કમાલનો લુક લાગી રહ્યો છે, એટલે એને મને જોવો છે. બીજું આઈ થિંક પ્રતિકભાઈ ખબર નથી સમય ફાળવી શકશે કે નહીં, પણ પ્રતિક ગાંધી છે એ ગુજરાતી સિનેમામાં અત્યારે કેવી રીતે એ કોન્ટ્રીબ્યુટ કરશે. નીલમ પંચાલ મને બહુ જ ગમે છે, એ હવે શું 2023માં લઈને આવવાના છે. એ આટલા ત્રણ નામ અત્યારે મને શું. મને એવું છે કે આ બધા જ નામો છે, ઓફકોર્સ પ્રતિક અને રોનક અને યશ આ ત્રણ તો છે જ, જેને આપણે જોઈ જ રહ્યા છીએ. સાથે 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 પરેશ રાવલ સરને વધારે જોવા જઈએ. આપણું કામ માનસી, જો આપણે એક્ટ્રેસની બી વાત કરતા હોય તો માનસી એ બી, અને બીજું હજી આપણી સાથે એક આવશે અને વૈભવી ઉપાધ્યાય, વૈભવી ઉપાધ્યાય, અને બીજું ચિરાગ ગોરા. ચિરાગ ચિરાગ ગોરા બી હજી વધારે ગુજરાતી ફિલ્મો કરે, એટલે ધર્મ જેવું જ એમનું એ છે કે એ બંનેને સ્ટેજ ઉપર જોવા, ધર્મ ને ચિરાગ ભાઈ ને, તો બહુ મજા આવે. આ વસ્તુ મારે એક નામ એડ કરવું છે, હિતુ કનોડિયા. હિતુ ભાઈ ને મેં રાડો ની અંદર અમુક સીન ની અંદર માઇન્ડ બ્લોઈંગ, માઇન્ડ એક્ચ્યુઅલી વોટ એન એક્ટર, અને એઝ અ હ્યુમન બીંગ બી એટલા જેન્ટલમેન છે હિતુ કનોડિયા. તો હું ડેફિનેટલી એવું ઈચ્છું છું કે અત્યારની જનરેશનના જેટલા પણ ફિલ્મમેકર છે એમને કોઈ એવું કેરેક્ટર કે એવું કંઈક કરાવે કે એમના ટેલેન્ટને જસ્ટિફિકેશન. અને ઓફ સ્ક્રીન બી હી ઇઝ અ જેન્ટલમેન, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. એક આ વાત નીકળી છે ત્યારે મને આ પ્રશ્ન લગભગ વ્યક્તિગત રીતે ક્યારેક ક્યારેક પૂછ્યો છે, આ ફોરમ પર ફરી પૂછવો છે. આ વર્ષે જોયેલી એક ખૂબ ગમેલી અને એક બિલકુલ ન ગમેલી ગુજરાતી ફિલ્મ, ઓજસ ક્વિકલી. અરે બાપરે, ક્વિકલી તો કહી દીધું. હા, તો એક જવાબ આપણે કોમન જ રાખીએ કે ન ગમેલીમાં ગજબ થઈ ગયો છે, અને ખૂબ ગમેલીમાં ઓમ મંગલમ સિંગલમ હમણાં લેટેસ્ટ માં એક બોલ્યો. પરફેક્ટ ઓજસ. ઓકે ઓ કહી દો. ઓકે ઓ યસ, મારી ફેવરિટ છે આ વર્ષની બે ફિલ્મો, એમાંથી એક ઓમ મંગલમ અને સૈયદ મોદી. હા, અને ના ગમેલી બધાય કહી દીધું છે, તો તે ગજબ થઈ ગયું જોઈ છે ને. હા, પાણી પીધું રે, કોક પીધી, લોકો ને મળ્યા, પછી કાલ જોઈ નામ ગજબ થઈ ગયું. ગજબ થઈ ગયું હતું શરૂઆત ની 10 મિનિટ, તો તમને એવું લાગે કે ગજબ થઈ ગયું, કઈ કઈક સખત જોઈ રહ્યા છીએ આપણે. પછીની જેટલી પણ મિનિટો અત્યારે કદાચ સૌથી વધારે મહત્વની વાત મિત્ર આ છે કે એટલી બધી આપણે આ ફિલ્મ વિશે આટલી દિલથી ખુલીને પ્રામાણિકતાથી આ ફિલ્મને વખોડી શકીએ છીએ એના લીડ એક્ટર સાથે. આ ઘટના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત છે, એન્ડ અમે મને લાગે છે કે આ આ સ્પિરિટ કદાચ તમારા લોકોના કારણે છે. હેટ્સ ઓફ ટુ યુ, આઈ મીન યુ ગાઈઝ આર ધ બેસ્ટ. યસ ઓજસ, ગમેલી ફિલ્મો ઘણી બધી નીકળી ગયો, પણ જો એક આમ આમ સર્વોપરી બધું જ
32 લક્ષણ આવે જો કોઈ ગયો તો એ સંયર બોલી સંયર ઓકે ઓકે ભાઈ હું એક ઘડી સોરી આઈ એમ સોરી એક ઉમેરું એક વસ્તુ ખાલી હા બોલો મારું એવું કેવું છે કે એટલે આ કમર્શિયલ સિનેમા અને આ બધી રીતે આ જે ઓમ મંગલમ સિંગલમનું નામ બોલ્યું બહુ પર કરેક્ટ જ હતું પણ એની સાથે સાથે મારું એવું બી કેવું છે કે જે છેલ્લો શો નામ ફિલ્મ કરાવી છે ઓ યસ ઓ યસ ઓ યસ આઈ થિંક આ એ નામ તો કોમન હશે યસ છેલ્લો શો ડબલ કોઈ બી એટલે એને આપણે ઘણું બધું કીધું આ સંવાદમાં ઘણા બધાને જેને જેને જે જે કહી શકાય અથવા તો તમારા મનની વાત તમે કીધું માધવ બી ડિરેક્શન પર્પઝ ઘણું બધું આપણે મનની ઘણી બધી વાત અને ઘણા બધાને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ક્રાફ્ટ્સમેન ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ રાઇટર્સ એક્ટર્સ બધાની સાથે તમે તમારો વ્યક્તિગત મંતવ્ય શેર કર્યું જેના વગર આ બધું જ અધૂરું છે એ ઓડિયન્સને તમારે કંઈ કહેવું છે સાચે દિલથી તો પહેલાં થેન્ક યુ જ નીકળ્યું કસમથી કહું તો એકદમ ઓનેસ્ટલી એવું કંઈ ફોર્માલિટી નીકળ્યું તો કે થેન્ક યુ કારણ કે પ્રેમ કોન્સ્ટન્ટ રહે ખરાબ ફિલ્મો આપી ત્યારે બી અને હંમેશા પાછા આવતા રહે છે So one word, in one word, thank you. Ojas? Stay tuned. Fine. Great. Yeah. Priority નક્કી કરવી જોઈએ ગુજરાતી ફિલ્મની કે પ્રાયોરિટીમાં ગુજરાતી ફિલ્મ જોવી છે દેટ શુડ બી યોર પ્રાયોરિટી રેધર ધેન અધર સિનેમા મારે એટલું કહેવું છે કે કોઈ પણ સિસ્ટમ હોય ને તો એમાં એક એવું ડિસબિલીફ ઊભો થઈ જતો હોય છે કે યાર આનો પર્સનલ રીઝન છે અથવા તો પર્સનલી બહુ સેલ્ફિશ રીઝનના લીધે આ પ્રકારની ચોઇસીસ થઈ રહી છે અથવા તો આ પ્રકારની ફિલ્મો બની રહી છે પણ મારે એટલું જ કહેવું જોઈએ ગુજરાતી ઓડિયન્સને કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે અને બીજા ઘણા બધા એવા ગુજરાતી ફિલ્મ મેકર્સ છે અને ગુજરાતી આર્ટિસ્ટ છે કે જેમણે જેન્યુઅનલી ગુજરાતી ફિલ્મ્સને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ જ પ્રોગ્રેસ કરવાની દિલથી ઈચ્છા છે અને અમારા બધાના પ્રયત્નો એવા જ છે અને પ્રયત્નોની દરમિયાન ટ્રાયલ એન્ડ એરર થતી હોય છે તો તમે તમારો જે ભરોસો છે ગુજરાતી સિનેમા ઉપર એ તમે જાળવી રાખજો એને ક્યાંય એવું ના કરતા કે યાર હવે આવું થવા લાગ્યું છે ઓફકોર્સ ભૂલો થાય છે જે હિન્દી સિનેમા પણ અત્યારે ફેસ કરી રહ્યું છે બોલિવૂડને પણ અત્યારે કંઈક નથી મળી 89 ફિલ્મોમાં ખાલી 5 ફિલ્મોના બિઝનેસ છે એટલે 89 ની સામે 5 ફિલ્મો ચાલતું ઇઝ It's a bad ratio in the belief and trust. Yeah, તમે ગુજરાતી જેટલા પણ જેન્યુઅન કારણ કે અમે લોકો જેન્યુઅનલી દિલથી એવો પ્રયત્ન કરી રહ્યા છે કે સારી ગુજરાતી ફિલ્મો આપતા રહીએ ખાલી ને ખાલી પર્સનલ રીઝનના લીધે નહીં હા એમાં જેન્યુઅનલી ગુજરાતી સિનેમાનો ગ્રોથ થાય એવા બહુ નોબલ એવા વિચારો સાથે ઘણા બધા આર્ટિસ્ટ અને ફિલ્મ મેકર્સ એ લોકો જોડાયેલા છે તો તમે પણ એ રીતે એના પર એ ફેથ જે છે એ જાળવી રાખજો અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું કે તમને સારી ફિલ્મો આપો બસ એનામાં જ હું એડ કરીશ કે કોઈ બી ઇન્ડસ્ટ્રી ગ્રો ત્યારે કરે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જ્યારે જનતાનો સપોર્ટ એને મળે જેમ કે અત્યારે જે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરતા હોઈએ કે કાંતારા ક્યાં તો એની જનતા એને એટલો બધો જબરદસ્ત સપોર્ટ કરી રહી હોય છે અને એ બી કંઈ ઓવર ધ નાઇટ નથી બની એ બી વર્ષોથી કરતા આવ્યા છે અને તમે 20-21 વર્ષ પહેલાંની અલ્લુ અર્જુનની પિક્ચર જોશો ને તો તમને એવું જ લાગશે કે આ તો જૂની ગુજરાત પિક્ચર ચાલી રહી છે કે શું પણ અત્યારે એ એવું નથી થઈ રહ્યું અત્યારે એ બહુ જ હોલિવૂડ લેવલ પર કામ કરી રહ્યા છે તો એ કારણ એનું શું કામ થયું છે કારણ કે જનતાએ એ લોકોને ભરપૂર સપોર્ટ કર્યો છે અને જનતા આમાં શું છે ક્યારે બી ક્રિએશન હંમેશા બે બાજુ હોય નાટકોમાં અમે બધા જ કામ કરીએ છીએ અને બધાએ નાટકોમાં અનુભવ્યું છે કે જ્યારે જ્યારે નાટક કરીએ આપણે અને ત્યારે જે જનતાનો લાઈવ રિસ્પોન્સ આવે છે ને એના લીધે આપણા પરફોર્મન્સ ઉપર બી ફરક પડતી હોય તમે તરત જ એવા ચાર્જ લો ને કે તમે હજી વધારે સારું પરફોર્મ કરવા માંડો તમે વધારે સારું કામ કરવા માંડો એ જ આ લાઈવ રિસ્પોન્સની જરૂર અમને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી છે અને એ જો તમે જેટલા અમને વધારે ને વધારે આપતા રહેશો ને એટલું વધારે ને વધારે સારું કામ થતું રહેશે ઇટ્સ અ ટુ વે પ્રોસેસ આપણા બંને બંને એકબીજા તરફ આવવાનું છે ઓન ધેટ નોટ અદ્ભુત જવાબો અદ્ભુત સંવાદ છેલ્લો એક રમતિયાળ સેગમેન્ટ ઓકે સો આ સેગમેન્ટમાં કંઈ બહુ વધારે તોફાન નથી આમાં તમારા પાંચના જ નામો છે
એક એક ચિઠ્ઠી લેવાની છે અને તમે ચાહો એ સવાલ તમને આવેલા નામને પૂછી શકો એવું એક નાનકડી વાત છે. તમારે જે પૂછવું હોય આઉટ ઓફ ધ વર્લ્ડ ઓપન ઇટ એન્ડ કાપી ના જવું હવે આ શું આ શું આવે માઇકલ ઓજસ ને ઓજસભાઈ ને મારે સવાલ એ પૂછ્યો છે કે અમે લોકોએ છેલ્લે એક ઇન્ટરવ્યુ કર્યો હતો બકા બકુરી શોમાં, તો ત્યારે ઓજસભાઈએ લગભગ 72 કલાક તમે કામ કર્યું હતું, 72 કલાક કોન્સ્ટન્ટ એ કામ કરી રહ્યો હતો શૂટ કરવા ગયો. ઓકે, પણ ઇન્ટરવ્યુ દરમિયાન એ એટલા ફ્રેશ તમને જોઈને લાગે નહીં કે આ માણસ આટલા કલાકથી કામ કરી રહ્યો છે, અને છતાં પણ એની અંદર ઇન્થુઝિયાઝમ છે અને એના કામની અંદર તમને ક્યાંય ક્ષતિ ના દેખાય એટલા જબરદસ્ત રીતે એ કામ કરી રહ્યા છે. એટલે એ ઉત્સાહ અને બાકી બધી જ જગ્યાએ જેટલી પણ જગ્યાએ કામ થઈ રહ્યું હોય, એ સ્ટેન્ડ અપ કોમેડી હોય, એન્કરિંગ હોય, ફિલ્મ હોય અને આ જે શોઝ હોય, એટલે એટલી બધી જગ્યાએ ઓજસભાઈ પોતે ડોક્ટર પણ છે, એટલે એટલી બધી જગ્યાએ જંગ લડી રહ્યા છે ઓજસભાઈ. પ્રેક્ટિસ નથી કરતો વાંધો નહીં, હમણાં રાજસ્થાન થી આવ્યો પાછો. મારે હવે પછીની લાઈફમાં આ જ વસ્તુ છે ખાલી કરવી છે, એવી કઈ વસ્તુ છે? મૂળ ક્વેશ્ચન. એટલે સંબંધ કે વેપારી તો ખરા, પણ એક જ દુકાન ખોલવી હોય તો નીચે ક્યારેય કદાચ મેં કીધું નથી, પણ ગમતા લોકો ગમતી વસ્તુ એમાં સહ્યર મોરી લઈ આવે, એટલે તો ગમતી પિક્ચર પણ એ લોકોને ખ્યાલ નહીં, અતિશય મળતાળો સ્વભાવ અને લોકોને કે પીપલ ફ્રેન્ડલી અને બહુ મજા આવે, એટલે એ ઉત્સાહ ને ત્યાંથી જાય. બીજું કોઈ શક્તિનું કામ કરતી નથી, અને જો એ બધામાંથી એક પસંદ કરવાનું આવે ને, જે મેં બહુ જ ઓછું કર્યું છે, એનું કારણ એ છે કે ઇન્ડિયામાં એ કરવું થોડુંક અઘરું છે, કારણ કે એમાં બહુ બધું ઇફ્સ એન્ડ બટ્સ એન્ડ પરમ્યુટેશન કોમ્બિનેશન છે. તે એક વસ્તુ જો મારે કરવાની આવેલી છે, બધો છૂટો દોર આપી દીધો, દેટ ઇઝ ડિરેક્શન. અને મારું હું લેટ કુંદન શાહનું અસિસ્ટન્ટ, એટલે એ મારું DNA એ, અને એ કરવું ગમે. પણ દિગ્દર્શકો અહીંયા જો ટેલિવિઝનના દિગ્દર્શકો તમે જુઓ તો માત્ર હવે એક્શન કટ પૂરતા રહી ગયા છે મોટે ભાગે, અને એમાં બી બધાને હાઇપરટેન્શન, બ્લડ કોલેસ્ટ્રોલ આ તે બધું, એટલે કારણ કે અનનેસેસરી પ્રેશર. એ જ વસ્તુ આપણે બધાને તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પૂછી લો તો ડિરેક્ટરને માત્ર ક્રિએટિવ કામ છોડીને બાકી એટલા બધા અનનેસેસરી ઇન્વોલ્વ થવું પડે છે, ઇન્વોલ્વમેન્ટ્સ, પ્રેશર્સ, રિસ્પોન્સિબિલિટીઝ નાખી દેવામાં આવતી હોય, થોપી દેવામાં આવતી હોય છે, કે જે એનું કામ જ નથી, દેટ ઇઝ નોટ ધર જોબ ડિસ્ક્રિપ્શન. પણ આપણને એવું થઈ જાય કે યાર આવું તો ના થાય, એટલે નથી કર્યું. સો આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક યુ ઓલ, આ સવાલ આવી ગયો, બટ ટૂંકમાં હા નામાં પણ તમે જવાબ આપી શકો. તમે ઓજસે તો કીધું કે ભવિષ્યમાં કદાચ ડિરેક્શન કરવું એને ગમશે, તમે લોકો આવશો આ ક્ષેત્રમાં, દિગ્દર્શન કરશો? મિત્ર, આઈ વોન્ટ ટુ સો મિત્ર તો સ્ટેજ ડિરેક્ટ કરું. ઓફકોર્સ, દિગ્દર્શક તરીકે ક્યાંક ને ક્યાંક તો તમારો પોતાનો એક કોન્ટ્રીબ્યુશન છે, નાનું મોટું પ્રત્યક્ષ પરોક્ષ રીતે થિયેટર પર કે વેબ સિરીઝ કે કોઈ શોર્ટ ફિલ્મ વગેરે વગેરે, બાકી મેં એટલું નાનું જ રાખ્યું છે. પણ ફિલ્મો દિગ્દર્શક એટલે કેટલા સમય, મારી પ્રોસેસ તો હંમેશાથી રહી છે ઈચ્છા 4 મહિના 2 વર્ષ એવું ખબર નથી, કારણ કે કદાચ એવી કોઈ સ્ક્રિપ્ટ આવશે કોઈ દિવસ જેમાં મને એવી બિલીફ બેસશે કે આ ક્યાં તો હું લખી શકું, લખું પણ છું, તો જેમ કે વેબ શો મેં લખી રાખ્યો છે જે હું કોઈને નહીં આપું જો મને ડિરેક્ટ કરવા નહીં મળે તો. Taken, so you will... I will, definitely. Yes, my process is on. Kadach, soon? Haan. I will do it in the next year. I am not a director, but I am not a director. Because there is a lot of passion and management. There is a lot of skill, a lot of responsible jobs.
કે હું મારી જાતને એ નથી જોઈ શકતો અને મને એના માટે હું એટલું પેશન પણ નથી. મને ઓફકોર્સ સ્ટોરી ટેલિંગનું પેશન છે, હું પ્રોડ્યુસર બનીશ, સારો પ્રોડ્યુસર બનીશ મને એવું લાગે કે યાર સારી વાર્તાઓ કહેવાવી જોઈએ, પણ એને હું સારી પ્રેઝન્ટેશન નહીં કરું. હા એ ડિરેક્શન ઓકે, એટલે મારી પાસે 2024 ટેક 24 કે 25 ના ડિરેક્ટર્સ નો કટ અહીંયા. આઈ હોપ કે એવું થાય અને આપણે જ્યારે ની વાત કરતા હોય ને આ એનો વચ્ચે ફ્લેશ આવે. વાહ વાહ, હાઉ નાઇસ. ઓકે તો હવે હું એવું કહું છું, આનો ગેમ જ છે, તો એવું કરીએ કે જેનું નામ આવ્યું એ જ નેક્સ્ટ કરે. એટલે એવું કે એનું નામ આવે એ પછી નેક્સ્ટ કરશે. ઓકે તમે તમારો સવાલ તૈયાર. ના એવું નથી કે આ ઇટ્સ અ ગેમ, મજા આવશે. ગેમ ગેમ ચાલ, તમે ક્યાં તો કોમ્પ્રો કર લો. મિત્ર ને આવ્યું એટલે મલારે પાણી પીધું. સમય સૂચક કયા મારા રોલ છે જે એને ગયા છે, કયા એના રોલ છે, કયા એના રોલ છે જે મને આવ્યા છે. પ્રશ્ન એ પણ પૂછી શકાય કે ઘણી વાર શું કે એક ત્રાહિત વ્યક્તિના લીધે પછી છે ને આખે આમ કે ભાઈ એને આવું કીધું તું, ફલાણાએ આવું કીધું તું, એને આવું કીધું, પણ આ એ ઇન્ટરવ્યુ નથી કે જ્યાં એ બધી વાતો એ અમે બહાર કરી લઈશું, કારણ કે એટલું બધું ફૂટેજ તો નેશન ને કઈ રીતે આપી દઈએ. બધી જ તરસ જો છીપાઈ જશે તો બીજી વાર બોલાવશે જ નહીં, એટલે એના માટે આપણે બેનું અલગથી કરી દઈએ. પણ મિત્ર ને મારે એક વસ્તુ એ પૂછી છે, કારણ કે અમારે લગભગ ફોન ઉપર ચર્ચાઓ થતી હોય તો ગરબા ગ્રાઉન્ડ ઉપર મળી જાય અથવા ક્યાંક અત્યાર સુધીની ફિલ્મોમાં તારે કોઈ ડિરેક્ટર પ્રોડ્યુસર કોઈ કોએક્ટરના બી નામ આપવાની જરૂર નથી, બટ અત્યાર સુધી સહેલો સૌથી મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ કોઈ અત્યાર સુધી કે ધરતી મારા કાપે ને હું સમય દેવો, તો એવો કોઈ એટલે નામ આપવામાં મને વાંધો નથી, કારણ કે જો દૂર દૂર નો કરો ગઢવી તો છું. એટલી તો હિંમત દાખવવી જોઈએ. પણ મને એવું એક ફિલ્મ ના સેટ પર થયું હતું કે સેલ્ફ ડાઉટ્સ એવું થઈ ગયું હતું એક ફિલ્મ ના સેટ પર કે જ્યાં મને એવું લાગ્યું કે હું કરેક્ટ ફિલ્ડમાં છું આની માટે. નો આઈ રિયલી મેન્ટ ઇટ ઇન અ વેરી બેડ વે કે આની માટે હું આટલો પેશનેટ હતો તો આ કેમ આવું છે, હું ક્યાં આ વાતાવરણમાં શું કરું છું જ્યાં અફરાત. એના સેટ પર બેઠા બેઠા વિરલ રાવ વાળી છે એના સેટ પર બેઠા બેઠા એના સેટ પર બેઠા બેઠા એક રાત્રે એવું થયું કે મને જયારે સવારે 4-5 વાગ્યાનો કોલ ટાઈમ હતો અને અમે બધા જેવા છીએ કે 4 વાગ્યાનો કોલ ટાઈમ તો 4:45 સેટ પર હોઈએ છીએ. હું 4-5 વાગ્યા જેવી કોલ ટાઈમ જરા પહેલા પહોંચીને ખુરશી પર બેઠો છું અને લાઇટ્સ પણ નથી આવી, ના કોઈ દેખાઈ રહ્યું છે, ના સ્પોટ બોય છે, ના હું એક ખુરશી લઈને જેન્યુઅલી શૂટિંગ છે કે નહીં ખબર નથી બેઠો તો ને એ બધું આવતા આવતા 7 વાગ્યા અને એવું કીધું હતું કે યાર અજવાડા પહેલા શોટ લઈશું આ છે તે છે અને હું બેસી રહ્યો ત્યાં અને પછી એ ચાલ્યું ચાલ્યું શું શૂટિંગ થાય છે ખબર નહીં આ તે અને એમ કરતા કરતા રાત પડી બીજી હું રાત્રે જ આવ્યો હતો તો અને પછી મને કીધું તમારું પેક છે તો એ આખા પ્રોસેસ એવું એવું બહુ બધા દિવસથી ચાલતું હતું એટલે બેક ઓફ ધ માઇન્ડ બી ચાલતું ત્યારે મને કીધું કે યાર હું જેટલા પેશનથી એક્ટિંગને લઉં છું કે આઈ લાઈક ઇટ્સ અ પ્રેયર ફોર અસ એવું કહી શકાય કે આજ અમારો ધર્મ આજ અમારી દુનિયા આજ અમારું યુનિવર્સ એમાં આ વસ્તુ મેળ નથી ખાધી ક્યાંય કે આવું ના હોય કે જ્યાં કામ નથી થઈ રહ્યું તો મને એટલો બધો સેલ્ફ ડાઉટ એ ફિલ્મે ઉભો કરી દીધેલો એક પોઈન્ટ પર કે આઈ હેડ ટુ કોલ ફ્યુ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ માય ડેડ એન્ડ ઓલ ધ પીપલ હુમ આઈ લવ કે મારે એમ આઈ ડુઈંગ ધ રાઈટ થિંગ. પછી આન્સર એ હતો કે નો યુ આર જસ્ટ યુ આર ડુઈંગ ધ રાઈટ થિંગ બટ નોટ એટ ધ રાઈટ પ્લેસ. એટલે તારી ફિલ્મ આવે છે એમનું બેકઅપ છે. વાહ વાહ વાહ. ઓકે
પાણીનો ગ્લાસ પી ગયો પછી એને ઘર પે ઓડકા હજુ સ્પોટ નથી આવ્યો અને એમ બે ચાર લોકો બેઠા છે, આમ એમના નહીં બેઠા કે મિત્રો છે, તો એ ચાર લોકો બેઠા છે અમે અને આમ પાણી બોટલ પડી જાય, અમે કીધું સ્પોટ નથી, આમ તો એને પીધું અને મોટો ઘૂંટડો અને આખું મારા મોઢામાં માત્ર નીટ ઓળખા. ઓહ ગોડ. ઓહ. અને કારણ કે એ જે હતા એ લોકો કદાચ રાતથી કે સવારથી જે બી એ લોકોનો એ કાર્યક્રમ ત્યાં સેટ પર છે અને આપણે આપણે જે જગ્યાને પૂજા ગણતા હોઈએ ત્યાં એમાં આવું પંચમૃત. ઓકે, યોર ટર્ન. માય ટર્ન. વધાર છે સવાલ કરવાનો અને એમ બધું જ જાણું છું એટલે હું એક એવો સવાલ કરીશ વધારે કદાચ મજા આવે કે હું ને મલારી બેન ઓળખે છે બોરીવલીના દિવસે જ્યારે આ લોકો સાથે રહેતા. તો આઈ રિયલી વોન્ટ પીપલ ટુ નો કે મલહાર ઇન 2014 અને મલહાર ઇન 2022માં કેટલો બદલાયો, એમાં સારી સારો બદલાવની બે વાતો અને ખરાબ બદલાવ. એટલે જે જગ્યાએ હા, એટલે 2014 તો મારા સગલના ટાઈમ હતા, એટલે સગલનો ટાઈમ હતો અને સારું નાટક નહોતું ચાલ્યું, એટલે એ સેડનેસ હતી. જેમ કે મહારાજ કરીને પારકા તો એ પોતાના નાટક વખણાયું પણ એના શોઝ બહુ ઓછા થયા. એ વખતે 100 શો વોઝ અ ફ્લોપ પ્લે, જ્યારે 100 શો થયા. સંજય ગોરડિયા મને એમ કે યાર ચાલવામાં ભાર લાગે છે, નહીં મેલ નથી પડતો એમ આફ્ટર 100 શોઝ. એમ મેં કીધું આપણે 100 શો કર્યા છે, આ લોકોને કઈ પેઢી કેમ નથી એટલે પછી મને એમ થયું કે યાર આ પછી એમણે જે બીજું નાટક પ્લાન કર્યું, આમ કર્યું તેમ કર્યું, એટલે બે એ છે ને મારો કોન્સ્ટન્ટલી એવો ફેઝ હતો કે યાર હું કામ જ કરી રહ્યો છું, કંઈ રિઝલ્ટ નથી આવી રહ્યું, સતત કામ કરું છું રિઝલ્ટ નથી આવી રહ્યું. અને પછી મેં કીધું કે ના યાર, જો અહીંયા જ આપણે કરવાનું છે, જે કરવાનું છે ને આપણે આજ આના માટે જ બન્યા છે. અને મારી કોમ્પલેટ કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે આઈ વોઝ બિહાઇન્ડ ઇટ કે ભાઈ મારે આજ કરવું છે ને હું આજ કર્યા કરીશ સતત. એટલે પછી મેં છે ને એ વખતે હું અત્યારના સમય પણ એ વસ્તુને ઘણી વાર મેં ફોલો કરી છે કે એ સમય જેટલું કામ મળે ને જે સાઇઝનું જેટલા લેવલનું જેટલી એની લેન્થ ડ્યુરેબિલિટી કરશું જોયા વગર કરી જ નાખવાનું. એટલે એ મારો બહુ જ પેશનેટ ગોલ હતો કે ના યાર હું આ કરવા આવ્યો છું તો હું મારું કામ નહીં છોડું ને મારી સામે આજુબાજુના જેટલા લોકોએ મારો જે વિકાસ થતો જોયો છે એમાં જોયું છે કે કોન્સ્ટન્ટલી આઈ વોઝ વર્કહોલિક, એ મારો છે. અને એ એના અનુભવો પછી હું એવું શીખ્યો 2015 પછી એ બે સારી વાતો ને બે ખરાબ. હા, એટલે પહેલી વાત એ હતી કે જે જગ્યાએ રોજ જતા હતા એ જગ્યાએ ક્યારેક જતા થઈ ગયા અને ક્યારેક જતા હતા એ જગ્યાએ રોજ જતા થઈ ગયા. ઇટ્સ લાઈક અ ડિફરન્સ બિટવીન કિટલી એન્ડ કેફે. લાઈક એવું લાગે છે કે બધું બહુ બધા ફટાફટ ચેન્જીસ આવી ગયા લાઈફમાં, બહુ જલ્દી ગ્રો થઈ ગયા અને મેચ્યોરિટી ડબલ થઈ ગઈ. એટલે મને એવું લાગે છે કે અર્લી મેચ્યોર થઈ ગયો એવું મને કદાચ મારા માટે એ રોંગ વસ્તુ છે કે બહુ અર્લી મેચ્યોરિટી આવી ગઈ. બધું બધા 30 વર્ષે દુનિયા ખબર પડવા લાગી, આવું બધું સેટલમેન્ટ ને ઇન્વેસ્ટમેન્ટ ને જીવન આગળ બધું 30મા વર્ષે શું હોય યાર, એવું બધું એવું થાય છે. દેટ્સ ધ બેડ થિંગ આઈ ફીલ. અને ગ્રેટ થિંગ કે હું જે ફોકસ રહ્યો છું અને એ એટલું જ ફોકસ મારું અત્યારે પણ છે. અને જેટલો મારો માણસ તરીકેના જેટલા વર્ષો પહેલાના 2010-11 અનુભવો છે, 2022માં પણ લોકોને એવા જ અનુભવો થઈ રહ્યા છે ને એ મારા માટે સૌથી બેસ્ટ. અને એક કિસ્સો અત્યારે મારે શેર કરવો છે ખાલી આ મારા બંનેનો. તો અમે એને કોફીનો બહુ શોખ છે ને, તો અમે લોકો એના ઘરે જતા જ્યારે એટલે એક આળસુ બહુ એટલે બોરીવલી ના આવ્યો, કાંજીવલી જેવું અમે ચાલી બહુ કિલોમીટરો ચાલ્યો છે એના ઘર બહુ દૂર, મારી પાસે રિક્ષાના પૈસા ના આવે. એક વાર આવે મારા ઘરે બોમ્બેના, તો હું જઉં પછી એ કોફી પીવડાવે, ગીતો સંભળાવે, બુક આપે, વાંચે, ટાઈમ પાસ કરીએ બધું. અને અમે લોકોએ મેં મને લિટરલી 1 મહિનો પૈસા સેવ કર્યા હતા કારણ કે અમારા બંનેના સ્ટારબક્સ એવું હતું. અને વી ટોક્ડ અબાઉટ કે આપણે 1 મહિનો પૈસા સેવ કરીએ અને નેક્સ્ટ મંથ સ્ટારબક્સ જઈશું અને એવરી યર વી સેલિબ્રેટ ધેટ એનિવર્સરી ટિલ ટુડે. જબરજસ્તી બ્લેક કોફી પીવડાવે
ચેતન ને મારે ક્વેશ્ચન પૂછવાનો ચેતન પૂછવા માંગીશ કે ક્યારે નાટક કરો છો પાછું, ક્યારે કોઈ એવો સબ્જેક્ટ કરો છો જે તમારો એટલે ગમતો વિષય કયો અને જેના પર તમને ફિલ્મ કરવા માંગો છો? ગમતો વિષયમાં એવું છે કે 2-3 નોવેલ છે જેના રાઇટ્સ માટે મહેનત ચાલી રહી છે, તો એ જલ્દી કરીશું આપણે. અને નાટક બી મારી બહુ જ એવી ઈચ્છા છે જે અમે હમણાં વાત બી કરી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કંઈક એક ચાલુ તો કરી દઈશું રિહર્સલ સાથે, કે જેને આપણે માર્ચ એપ્રિલમાં માર્કેટમાં રાખી શકીએ, જેથી ફરી પાછા એ નાટકવાળા ઝોનમાં આવી જઈએ. કેમકે આ કોવિડનો જે સમય આવ્યો ને એના પહેલા સુધી નાટકો કર્યા કરતા હતા આપણે, એના પછી હજી સુધી એક બી નાટક આઈ મીન સ્ટેજ પર જવાનો મોકો આવી રીતે જ થયું છે, બાકી પરફોર્મ કરવા માટે હજી જવાનું થયું નથી. તો એ પાછું આવે એ 2023માં આવશે કન્ફર્મ. 2023માં આપણો પ્લાન છે કે નાટક કરીએ અને એક ફિલ્મ ડિરેક્ટ બી કરીએ. નાઇસ, ગોડ બ્લેસ યુ. ઓલ ધ બેસ્ટ. યે સર, આમ બહુ સર. આપ ક્યાં કહેવા ચાહતે આપ આ નાટક માટે આવો કે ફિલ્મ માટે? પછી જે સર સર આપ જો નાટક કેમ ઓકે માઇકલ હું પહેલા આપ લીધું એવું નામ વિસ્તારે મચ્છુ ક્યારે રિલીઝ થાય? હવે તો બીજો ફોન પડ્યો છે ત્યારે મનમાં આવ્યું હતું કે હમણાં એવું આ બાજુ બોલે. સારું કર્યું તમે, કઈ બાકી પૂછે? મારો બહુ જ બેઝિક જ સવાલ છે કે આટલું બધું નાટક ફિલ્મો સિનેમા બધું બહુ જે જુઓ છો એમાંથી શું એવું લાગે છે કે આ 2-3 રોલ છે જે તમારે કરવા જ છે એવું ટાઈપનું કંઈક, એવો કંઈક મળે તો મજા આવી જાય? એક તો મેં બહુ જ બધી જગ્યાએ જોયું, અંદાજત ના આપણામાં જે આમિર ખાને જે કર્યું છે બરાબર એ મને બહુ જ અદભુત લાગે છે. એમાં જે ટાઈમિંગથી પ્રેઝન્સ ઓફ માઇન્ડથી આમિર ખાને અંદાજત ના આપણામાં કર્યું છે એક એ છે. પછી તો યાર એટલી બધી મિસ છે. તો એ 2-3 ટોપ 3 યાર. બહુ મોટું આ બધા બહુ મોટા નામ છે, પણ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટમાં જે હા એવું એવું જ કહું એવા નામ જે લિયોનાર્ડો ડિકેપ્રિયો એ કર્યું એ કમાલ છે બરાબર. એક એક ગામ કરી હિન્દી આવી ગયું, એક ઇંગ્લિશ આવી ગયું, એક ગુજરાતી. કે આ આવ કે ગુજરાતી મેં કીધું ને કે મલ્હારે જે વિકી તરીકે કર્યું છે મને બહુ જ કમાલ લાગે કે એને એને દરેક સીન ની અંદર ખાલી ડાયલોગ થી નહીં એને બોડી લેંગ્વેજ થી આંખો થી હાથ થી એને એટલું કમાલ, હું તો હું જોઈને પતી ગયો તો યાર આ શું પરફોર્મ કર્યું છે એટલે મલાનો તો વિકી જતો એમ. હા એ બહુ. ઓન ધેટ નોટ વાહ, એટલે પૂછવાનું બાકી ને કે થઈ ગયું? હા પહેલું વાહ યાર ચાલો પ્લીઝ. ઓકે ઓન ધેટ નોટ thank you very very much, what a conversation, this is one of the best conversation we have till now, all the best. તમને બધાને ખૂબ બધા કિરદારો, તમને બધાને ખૂબ બધી ફિલ્મો મળે, તમને તમારા જોઈતી દુનિયા ઊભી કરવા મળે, જોઈતા પાત્રો ક્રિએટ કરવા મળે, તમને તમારી જોઈતી કહાણીઓ મળે ને જે કહાણીઓ તમને કહેવી છે એ કહેવાની તક મળે, તમને બહુ જ સિનેમા મળે ને દરેક સિનેમા ફળે એટલી બધી. યાદ કરજો એટલો એટલા બધા ખરાબ છે. આજે તમારા યોગ મળ્યો યાદ તો બધા બહુ આવે છે પણ
મને એમ થાય છે કે આના લાયકો કેમ તાળીઓ બિચારા હોય ભાઈ વિભીષણ ના બોલી શકે મોકો છે તમારા બધાએ મને એક એક પૈસા ખવડાવી આટલે બધા એ જોની લિવર સાથે આવ્યા હતા અને જીમિત હતા જોડે હિરોઈન હતી હા પૂજા સોફા પર બેઠા બેઠા એવી વાઇબ્સ એક્સચેન્જ કરતા હતા કે ખોટી જગ્યાએ આવી ગયા છે અને મને એમ થાય ખોટા ગેસ્ટ આવી ગયા છે એટલે એટલું બધું મને અગવડ એમની સાથે લાગતી હતી ને એવું થતું હતું કે આ આ ખોટું થયું છે ધર્મેશ મહેતા તંબુરો વખતે કોણ આવ્યું હતું હું નતો શેટ્ટી શેટ્ટી હું આવ્યો નતો ડિરેક્ટર રોહિત શેટ્ટી હા આપણે રોહિત શેટ્ટી અને પેલા કોણ આમ તો ધ્રુવ શેટ્ટી પણ રોહિત શેટ્ટી અને શૈલેષ એ લોકોને નામ પર ચાલી જઈશ એમાં પણ એવું થયું હતું મનોજભાઈ નથી આવ્યા હજી સુધી ઓકે હું ઓન દેટ નોટ આ ચોક્કસ થી મને કેમેરામાં વધારે મજા આવી કદાચ એનાથી મને યાદ આવે અદભુત મજા આવી એવું એવા તો ઘણા કિસ્સા છે આ બાજુમાં બેઠા છે એટલે નહીં પણ મલ્હાર જ્યારે આવે છે ને ત્યારે મજા જ આવે એટલે ઇટ્સ અ અટકાવવા પડે એટલી બધી ઉર્જા એટલી બધી એવું લાગે કે હું શું પૂછું શું ના પૂછું શું કહું શું ના કહું એમ ક્યાં ટોકું ક્યાં રોકું હિલ્લારો વખતે આયુષ આવ્યો પ્રોડ્યુસર ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ આ બધાને એક બાજુ મૂકી દો પણ એણે જે રીતે જવાબો આપ્યા હતા જે મજા કરાઈ હતી અચ્છા જેમાં નથી મજા આવી હતી એ બીજું નામ યાદ આવ્યું જે હમણાં જ પરણ્યા એ વરનું નામ શું સિદ્ધાર્થ ભાવસર સિદ્ધાર્થ ભાવસર એમની સાથે અમે એક એ જોકે એસબીએસ નહોતું એસબીએસ જ હતું પણ ફિલ્મ માટે નતું એમનું પેલું કાનુડો એ ગીત અને સિદ્ધાર્થ વોઝ એટલે આઈ એક્સપેક્ટેડ સિદ્ધાર્થ કાઇન્ડ ઓફ યુ નો થોડીક વધારે સરસ વાતો થશે મ્યુઝિકલ વાતો થશે સુર સંગીત ઉપર વાત થશે પણ વોટ હી વોઝ ડુઈંગ ઇઝ ધીસ આટલું જ એને કર્યું એટલે એ એક નામમાં મને જરા ગરબડ થઈ ગઈ હતી કે આ થોડું વધારે એક્સપેક્ટ મેં કર્યું હતું
અત્યંત બીજી મજા છે, બહુ બધા નામો છે મજાની, તો પ્રફુલ્લ દવે. અરે અરે તો પ્રફુલ્લ દવે, ઓ માય ગોડ, જલસો જલસો એન્થી વધારે મજા ભારતી કુંચાલા. અરે એ તો ઇન્ટર, અરે ભાઈ વાત સાચી, વાર્તા પૂરી. એ પ્રફુલ્લભાઈ ને ભારતીબેન ઘણા વર્ષો પછી ભેગા થયા હતા કોઈ વાતે વાત કરવા માટે, અને આઈ વોઝ લકી, આઈ એમ ફોર્ચ્યુનેટ કે મને ભારતીબેન સાથે વાત કરવી. અને એમણે અદ્ભુત ગાયું હતું, થોડું થોડું વચ્ચે ગણગણ્યું હતું, ને એટલે અમે ડેલિબરેટલી એવું બધું કંઈક ગોઠવવાની કોશિશ કરી હતી. એમાં અદભુત મજા આવે. પ્રફુલ્લભાઈને મળીએ તો એવું લાગે કે હી સ્ટીલ વિન્ટેજ. યસ યસ, આઇકોનિક વિન્ટેજ માણસની જ ફીલ આવે છે એમની વાતમાં, એમની અદામાં. ગજબ માણસ છે. સોરી પણ મને પ્રફુલ્લભાઈ કરતા ભારતીબેન નું મારી બહુ ઓછી જાણકારી મુજબ એ સમયમાં ભારતીબેન ને સાંભળવા લોકો આવતા તો પ્રફુલ્લભાઈ તો જસ્ટ અ કંપની. અને એમાં પણ એ સમયે જ્યારે ગઢવીમાં કે સ્ત્રીઓ સ્ટેજ ઉપરથી રજૂ ન થતા. હા યસ, આ એટલે આ, અને વચ્ચે એક ફિલ્મ આવી હતી હિન્દી, હાર્દિક ગજ્જર વાળી, એ તો આયા જ નતા. ઓય તો કે એ વધારે ના ખરાબ કહેવાય. એ તો એ કોણે શું નક્કી કરવાનું એ એ એ નક્કી કરે. બાકી મજા તો બહુ બધાની પડી છે. હિતિનભાઈ આવ્યા હતા, મેં કીધું હિતુભાઈ આવ્યા હતા રાડો વખતે એમની સાથે, એટલે એ ઓછું બોલે પણ એટલું બધું સરસ બોલે, પણ બહુ સરસ. એટલે એમની સાથે તું કહે છે ને હિતુભાઈ ને મળીને જ એમ થઈ જાય. મને એવું યાદ છે તમારા ઇન્ટરવ્યુમાં, આઈ થિંક રાડો. અચ્છા એક નામ ફોન ચાલે, ધર્મેશ મહેતા, મેં કીધું આ પરણવે વર, કેમ આવું કહું છું, નામ શું છે, અને શ્રદ્ધા ડાંગર. એના ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા ડાંગર સાથે અમે એલઆરઓ વખતે પહેલો ઇન્ટરવ્યુ ઓડિયો ઇન્ટરવ્યુ કર્યો હતો, અને સ્ટુડિયોમાં કર્યો હતો, પણ કર્યો તો આમ પેટર્ન આ જ હતી. ઇટ વોઝ જસ્ટ દેટ હું સ્ક્રીન પર નહોતો દેખાતો ને ઓડિયોમાં રેકોર્ડ થતું હતું, અને પછીથી અમારે લાઈવે કરવાનું હતું. પણ આઈ એક્સપેક્ટેડ કે, અને ત્યાં સુધી મેં હું શ્રદ્ધાને પહેલી જ વાર મળતો હતો, અને શ્રદ્ધા વિશે મેં ઘણું બધું કે સરસ એક્ટર છે, રૂપાળી દેખાય છે વગેરે વગેરે, બહુ સરસ આમ તેમ. એમાં લાગતા એટલે મને એમ કીધું કે સરસ વાતો થશે, અને હેલ્લારો એટલી બધી અદભુત ફિલ્મ, ચર્ચિત ફિલ્મ, એટલે મેં કીધું કે સરસ વાતો થશે. પણ એણે પણ ના ના મજા આવી, યાદગીરી તો કંઈ નહીં, પણ વી લર્ન અ લોટ. આવું બધું આમ બહુ ફોર્મલ જવાબો આપ્યા હતા ત્યારે, એવું થયું હતું કે આ જેવું જોયું અલગ ઝોનમાં હશે કદાચ. હા, અને પછી એસડીએસમાં બીજી વખત આવે ત્યારે થોડી વધારે, કારણ કે અમે આઈસ બ્રેક કરી લીધો હતો પહેલાના ઇન્ટરવ્યુમાં, અને તેજલ હતા, અને એ બાકીની કંપનીમાં કદાચ થોડા ખુલ્યા હશે. પણ હા, પહેલો ઇન્ટરવ્યુ જ્યારે શ્રદ્ધા સાથે હતો ત્યારે ઇટ વોઝ આખી ટીમે અમે એવું ફીલ કર્યું હતું કે લે આ તો કેવું ગયું, આ તો કેટલું ઠંડુ ગયું, આ તો આનું શું કરશું હવે, આપણે આ કેવી રીતે એડિટ કરવું, આમાં તો કંઈ છે જ નહીં, આવું થઈ ગયું આટલું બધું. એટલે બાજુમાં તર્જની આવી હતી, તર્જની એના નાના અનુભવ સાથે, આમ એનું પહેલું એક્સપોઝર હતું, પણ એને બધું જોયું હશે કે એને ઘણું બધું કહેવું હતું, પણ આ લીડ જ કશું બોલતી નથી, એટલે એમ થાય કે હું અહીંયા ક્યાં, હું કેટલું ચપચપ ચપચપ કરું, એટલે એ વિચારી પણ સંભાળી સંભાળીને જવાબ આપતી હતી. મૌલિક હતો કદાચ જોડે, મૌલિકે પ્રયત્ન કર્યો કે કંઈક થાય વાત, પણ કશું ઉપડ્યું નહીં. સો આ ત્રણ નામો હોપ તને મળ્યા. બરાબર, થેન્ક યુ સો વેરી મચ. નિશાંત, યાદગીરીનો પ્રશ્ન હતો, નામોનો નહીં. હા બરાબર, ગુજરાતી ભાષાના સૌથી એકમાત્ર એપ્લિકેશન. એક વાર ઓન ધેટ નોટ, થેન્ક યુ વેરી વેરી મચ ગાઈઝ. તમને લોકોની ખૂબ બધી ફિલ્મો મળે એ મેં કીધું પ્રમાણે, ખૂબ બધી શુભકામનાઓ આવતા વર્ષ માટે, અને ફરીથી આવતા વર્ષે આ ટેક 23 થાય ત્યારે હું તમને અહીંયા જોઉં, ફરીથી નવી શક્તિ આ વાતોને વાગોળીને નવી રીતે કરીએ એવી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જલ્દીથી મળીશું શુદ્ધ દેશી સંવાદ ટેક 23 માં.